सुरा सुरा से वितपाद पंकजा करे विराजत कमनीय पुस्तका विदेश पत्नी कमलासन प्रिया सरस्वती नृत्यतु वाचि मे सदा वसुदेव सुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानंदं कृष्णं वंदे जगद्गुरुं रुद्राणां शंकरश्चास्मि रुद्राणां शंकरश्चास्मि वित्तेषु यक्षरक्षसाम् वित्तेषु यक्षरक्षसाम् वसूनां पावकश्चास्मि वसूनां पावकश्चास्मि मेरुशिखरिणामहम् मेरुशिखरिणामहम् रुद्राणां शंकरश्चास्मि जे एकादश रुद्र छे तेमा शंकर मारी विभूति छे रुद्राणां शंकरश्चास्मि वित्तेषु यक्ष रक्षसाम जे यक्ष छे राक्षस योनि छे तेमा वित्तेष एटले कुबेर हूँ छू वित्तनो स्वामी वित्तेष वित्तेषु यक्ष रक्षसाम वसुनाम पावकश्चास्मि जे अष्ट वसुओ छे एमा पावक अग्नि ए मारी विभूति छे अने मेरु शिखरिणाम अहम जे मोटा मोटा पर्वतो छे श्रेष्ठ शिखरो जेमा छे तेनी अंदर मेरु पर्वत हूँ छू प्रत्येक ठेकाने जे श्रेष्ठतम छे ने त्यां परमात्मानो वास छे ए झलक छे ए माध्यम छे त्यांथी परमात्मा सुधी पहोंचाय जेम सैम्पल खबर पड़े तो माल केवो छे ते माणस आगळ वधे तेथी आ बधी ज वस्तुओमां परमात्मानी झलक छे अने आवी झलक क्यां क्यां छे ते आखा दसमा अध्यायमां भगवाने देखाड़वानो प्रयत्न कर्यो छे अने एक एक शब्द अति महत्वनो छे આમ પસાર થઈ જઈએ તો કશો વાંધો નહીં બધું બધું ઉપરથી પણ જાય અને જઈએ તો દરેક વસ્તુમાં ખરેખર ઈશ્વરની ઝલક દેખાય આટલી સત્વશીલ આ બધી વાતો છે અને એમાંથી એક વાત એ પણ થાય કે ઘણા બધા રાગદ્વેષો અને તેજોદ્વેષમાંથી માણસ મુક્ત થઈ જાય જ્યાં જ્યાં ઝલક છે જ્યાં જ્યાં તેજ છે ત્યાં પરમાત્મા છે પછી દ્વેષ શું કરવાનો કોઈ પણ તેજનો દ્વેષ ઝલકનો દ્વેષ શ્રેષ્ઠતાનો દ્વેષ એ પરમાત્માનો દ્વેષ છે ખબર પડે માણસને કોઈ પણ માણસમાં એકાદ સારો ગુણ જોયો ને તો એ પરમાત્માની ઝલક છે અને તમે જ્યારે દ્વેષ કરો ત્યારે એ માણસનો નહીં એ પરમાત્માનો ગુણનો દ્વેષ થાય છે કે જે પરમાત્મા કોઈ દિવસ સહન કરી જ દે તેથી દ્વેષ કરવાથી આપણને હાનિ થાય એને હાનિ ના થાય કારણ કે એ સારો ગુણ સમાજમાં જાય તો એ ભગવાનની ઈચ્છા છે ત્યારે જે જે સત્વશીલ માણસો છે એની પછવાડે ભગવાન ઉભો છે એનો અર્થ આટલો છે કે સાત્વિક વાતો જગતમાં રહેવી જોઈએ આવી પરમાત્માની ઈચ્છા છે પ્રકૃતિની ઈચ્છા છે કુદરતની ઈચ્છા છે હજારો વર્ષથી તપ કરતા ઋષિમુનિઓ સંતોને ઈચ્છા છે યુનિવર્સલ લોને આ ઈચ્છા છે આ જ સત્યમેવ જયતેનો અર્થ છે સત્ય એ પરમાત્માનું સ્વરૂપ છે તે જે પરમાત્માનું સ્વરૂપ છે શ્રેષ્ઠતા એ પરમાત્માનું સ્વરૂપ છે ત્યારે જ્યાં જ્યાં શ્રેષ્ઠતાની ઝલક મળે ત્યાં ગુણગ્રાહી દ્રષ્ટિ લાવવી જોઈએ તેજની પૂજા કરવી જોઈએ જેમ પરમાત્માની આપણે પૂજા કરીએ છીએ ને તો કોઈ પણ માણસમાં એકાદ સારો ગુણ જોવા મળ્યો ને તો એનું એપ્રિસિએશન આપણામાં હોવું જોઈએ અને એના કારણે આપણો વિકાસ છે અને જે રૂપમાં ભગવાનને આપણે માનતા હશું અને ભગવાન જો આપણને કંઈ આપી શકે એમ છે એમ આપણે માનતા હશું તો તમે જેના ઉપર પ્રેમ કરશો એ ભગવાન તમને આપશે સદગુણ ઉપર પ્રેમ કરો તો ભગવાન સદગુણ આપશે અને સદગુણનો દ્વેષ કરો તો ભગવાન સદગુણ નહીં આપે એનું કારણ સીધો અર્થ થાય કે તમને આ ગમતું નથી કોઈ માણસ ઉદાર છે ખૂબ દાન કરે છે તમે એનો દ્વેષ કરો અને એની નિંદા કરો તો તમારામાંથી ઉદારે ચાલ્યું જાય અને કંજુસાઈમાં તમે ખલાસ થઈ જાઓ પણ ઉદારતાની પ્રશંસા કરો તમારામાં ઉદાર્ય પ્રગટે તમારાથી પણ હજાર સારા કામો થવા લાગે અને તમારું ભવિષ્ય ઉજ્જવલ થાય તેથી કોઈ પણ ઠેકાણે સારી વાત જોયા પછી ત્યાં પરમાત્માની ઝલક જોવા મળે તો પ્રેમ કરવાનું મન થાય દ્વેષ કરવાનું મન ન થાય તેથી સીધા સાદા સિમ્પલ વાક્યમાં વાત કહેવાની હોય તો જે માણસ તેજની પૂજા કરે છે તે તેજસ્વી બને છે એનું કારણ તમે જે પૂજો છો તે તમને ગમે છે એટલે ભગવાન તમને આપે તેજની પૂજા કરનારો માણસ તેજસ્વી થયા વગર રહે જ નહીં અને તેજનો દ્વેષ કરનારો માણસ નિસ્તેજ થયા વગર રહે નહીં તમે કોઈના પણ તેજનો દ્વેષ કરો એટલે કોઈને પણ લાગે દ્વેષ કોનો કરે માણસ જેને ગમતું હોય તેનો તો તમને તેજ ગમતું નથી ભગવાન કેવી રીતના આપે તેથી બધા જ તેજો દ્વેષી માણસો ધીરે ધીરે નિસ્તેજ થઈ જાય
જે જે લોકો સમાજમાં બીજાનો તેજો દ્વેષ કરે છે, 5-10 વર્ષમાં તમને એના ચહેરા ઉતરી ગયેલા દેખાય. કારણ કે એને તેજનો દ્વેષ કર્યો છે, પરમાત્માનો દ્વેષ કર્યો છે, માણસનો નહીં. તેથી માણસ નિસ્તેજ થઈ જાય, કાળો પડી જાય, એના ચહેરા ઉપરની રોનક ચાલી જાય, અને એ ધંધો આપણા ફાયદામાં હોય જ નહીં. ત્યારે જ્યાં તેજ દેખાય, જ્યાં ગુણ દેખાય, જ્યાં સત્ય દેખાય, જ્યાં ચારિત્ર દેખાય, તે ઠેકાણે પરમાત્મા છે એમ સમજો તો દ્વેષવૃત્તિ ઘટી જાય અને પૂજાવૃત્તિ શરૂ થાય. તેથી વિભૂતિ યોગના ઘણા ફાયદાઓ છે. આ બધા ઠેકાણે હું છું એમ ઝલક આપે છે, એટલે પરમાત્મા પોતાના તરફ આવવાનો રસ્તો દેખાડે છે. અને બીજું, હું છું માટે દ્વેષ કરો નહીં, ગુણગ્રાહી વૃત્તિ રાખો, તેજ પાસે નમો, તેજની પૂજા કરો, તમે પણ ધીરે ધીરે એવા જ થઈ જશો. તેથી જેની ઉપાસના કરે તેવો માણસ થઈ જાય. ઉપાસ્ય જે છે તેનું તેજ ઉપાસકના ચહેરા ઉપર આવે. તમે ખરા દિલથી જો રામની ઉપાસના કરી હોય ને તો તમારા ચહેરા ઉપર રામની છાયા દેખાય. ખરા દિલથી કૃષ્ણની ઉપાસના કરી હોય તો કૃષ્ણનો આનંદ, કૃષ્ણનું રમતિયાળપણું તમારા ચહેરા ઉપર દેખાયા વગર રહે જ નહીં. ખરા દિલથી ગાયત્રી માતાની ઉપાસના કરી તમારો ચહેરો તેજપુંજ બની જાય. અગ્નિની ઉપાસના સવિતાની ઉપાસના છે. તેથી જેની ઉપાસના કરે તેની છાયા માણસના ચહેરા ઉપર આવે, પણ એ આત્યંતિક નિષ્ઠાથી થયેલી ઉપાસના હોવી જોઈએ. પછવાડે બીજો કોઈ જ હેતુ એમાં હોય નહીં, કેવળ ઉપાસના. તો માણસ એને આત્મસાત કરી શકે. તેથી આ બધા જે ગુણો ભગવાને દેખાડ્યા છે તે એમની આપવડાઈ તો છે જ નહીં, કારણ કે એમને જરૂર જ નથી. મોટાઈ ન હોય તેને મોટાઈ દેખાડવાની જરૂર પડે, આ તો સૌથી મોટા જ છે પરમાત્મા, એટલે સવાલ નથી આવતો. પણ આપણે એને ઓળખી શકીએ તેટલા માટે ઈશારા, સંકેત, ઝલક આપણને આપે છે. અને બીજું, આ બધા ઠેકાણે મને જોવાનો પ્રયત્ન કરશો તો આવા લોકો જોડે આડોઅવળો વ્યવહાર કરવાની ભૂલ નહીં કરો. જ્યાં જ્યાં તેજ છે, જ્યાં જ્યાં ઝલક છે, જ્યાં જ્યાં ચમક છે, જ્યાં જ્યાં સાત્વિકતા છે, ત્યાં ત્યાં પરમાત્મા થોડો થોડો પ્રગટે છે. અને એને દબાવવાનો પ્રયત્ન કરવો એ પરમાત્માને દબાવવાનો પ્રયત્ન છે. જગતમાં કોઈ પરમાત્માને દબાવી શક્યું નથી, જગતમાં કોઈ સત્યનો નાશ કરી શક્યું નથી. હજારો લાખો વર્ષથી સત્ય ઊભું છે અને પરમાત્મા એને ઊભું રાખશે. જેનું કારણ, સત્યને ધાર્યતે પૃથ્વી, સત્યને તપતે રવિ. સત્ય ઉપર તો આ પૃથ્વી ઊભી છે, સત્યથી જ સૂર્ય તપે છે. તેથી સત્ય કોઈ કાળે નષ્ટ થાય એ પરમાત્માને પરવડે નહીં, પ્રકૃતિને પરવડે નહીં, કુદરતને પરવડે નહીં, યુનિવર્સલ લો જે વૈશ્વિક કાનૂન હશે એને પરવડે નહીં. હજારો વર્ષની આપણી જે સંત પરંપરા છે, ઋષિ પરંપરા છે, એને પરવડે નહીં. સત્યની પ્રતિષ્ઠા માટે જ બધાએ જીવન હોમ્યું છે અને સત્યની તાકાત ઉપર જ આખું બ્રહ્માંડ નભે છે. તેથી ટ્રુથ ઇઝ ગોડ એન્ડ ગોડ ઇઝ ટ્રુથ. ત્યારે આ બધા તત્વો સમજી લેવાના આટલા માટે કે એમાં પરમાત્મા તત્વ છે અને એને ચાહી ચાહીને આપણે ઉજ્જવળ થવાનું છે. સુંદરતાને જે માણસ ચાહે તે પોતે ધીરે ધીરે સુંદર થઈ જાય. કુરૂપતાને જે માણસ ચાહે તે કુરૂપ થઈ જાય. સંગ તેવો રંગ, સોબત તેવી અસર. તેથી જ્યાં જ્યાં સારું દેખાય ત્યાં જો માણસ ખાલી આવતો જતો રહે ને તો પણ સાર માણસ આવતી જાય ધીરે ધીરે. માણસમાં સંગનો રંગ લાગ્યા વગર રહેતો જ નથી. ભલે ટાઈમ લાગે, કોઈને જલ્દી લાગે, કોઈને વાર લાગે, પણ લાગે તો ખરો જ. પથ્થર ઉપર પડેલું પાણી પણ નિષ્ફળ જતું નથી, એ પણ આપણી ધારણા ખોટી છે. હું ઘણી વાર કહું છું, પથ્થરને પણ આકાર આવે છે પાણી પડવાથી. તો પાણીથી જો પથ્થરને આકાર આવે તો વાણીથી માણસને આકાર કેમ ના આવે? પણ વાણી પાણીદાર હોવી જોઈએ. ત્યારે કેવાનું તત્પર્ય શું છે? સંગનો રંગ અવશ્ય લાગે તો આપણને સાત્વિકતાનો, સત્યનો રંગ લાગવો જોઈએ. અને ક્યાં ક્યાં છે તે ભગવાન આખા અધ્યાયમાં દેખાડવાનો પ્રયત્ન કરે છે. આજે કહે છે રુદ્રાણામ શંકરસ ચાસ્મી. જે બધા રુદ્ર છે એકાદશ, તેની અંદર શંકર એ બારી વિભૂતિ છે. આદિત્યનામ અહમ વિષ્ણુ, ઉપર કે છે હું વિષ્ણુ છું, અહીંયા કે છે હું શંકર છું. ભેદભાવ ખલાસ થઈ ગયો. અમે વૈષ્ણવો છીએ, અમે શિવજીનું નામ બોલીએ નહીં, બંને ઠેકાણે હું જ છું એમ ગીતા કહે છે. શિવજી એ જો મહાદેવ હોય તો વિષ્ણુ શું લઘુદેવ છે? એ પણ મહાદેવ છે, હલકો છે જ નહીં. ત્યારે અમે મહાદેવને નથી માનતા એમ કેવું હોય? વિષ્ણુને ગૌણ ઠરાવવા જેવું છે. વિષ્ણુ પણ મહાદેવ છે. મહા એટલે મોટો, જે મોટો દેવ હોય. તો ખાલી શિવ જ મોટા દેવ નથી, વિષ્ણુ પણ મોટા દેવ છે. ત્યારે મહાદેવને નથી માનતા એમ કેનારા વૈષ્ણવોને ખબર નથી કે વિષ્ણુનું જ અપમાન કરે છે. અમારો વિષ્ણુ પણ મહાદેવ છે, હલકો હોય જ નહીં. તેથી વિષ્ણુ પણ મહાદેવ છે અને શિવજી પણ મહાદેવ છે. કોઈ દેવ નાનો હોતો જ નથી, નાનો હોય તો દેવ કહેવાતો જ નથી. તેથી રુદ્રાણામ શંકરસ ચાસ્મી, સમ કરોતી તે શંકર, જે તમને સમન આપે, શાંતિ આપે, એને શંકર કહેવાય છે. હવે શંકર એ મૃત્યુના દેવ છે, સંહારના દેવ છે, અને વિષ્ણુ પાલન કરે છે. એનો અર્થ પાલન કરનાર પણ હું છું,
અને સંહાર કરનાર પણ હું છું. બ્રહ્મા વિષ્ણુ મહેશ જે આપણે ત્રિપુટી કહીએ છીએ એ ત્રણ દેવો છે જ નહીં, એક કરતાં વધારે શક્તિઓ હોઈ જ શકતી નથી, એનું ફંક્શનિંગ અલગ અલગ છે, તેથી નામ અલગ અલગ પડે. એકનો એક માણસ ઘણા રોલ કરતો હોય છે તો પરમાત્મા તો જોઈએ એટલા રોલ કરી શકે. તેથી આપણે પણ કેટલા બધા પાત્રો ભજવતા હોઈએ છીએ. બાપનું પાત્ર આપણે ભજવીએ છીએ, પતિનું પાત્ર આપણે ભજવીએ છીએ, પુત્રનું પાત્ર આપણે ભજવીએ છીએ, સર્વિસ કરતા હોઈએ ત્યાં નોકરનું પાત્ર ભજવીએ છીએ, ઘરમાં એકાદ નોકર આપણે રાખ્યો હોય તો શેઠનું પાત્ર ભજવીએ છીએ. જે માણસ શેઠ છે એ જ માણસ નોકર છે. ઘરમાં એકાદ માણસને રાખીને પગાર આપે છે, કામ કરાવે, શેઠ છે, અને ઓફિસમાં પોતે કામ કરીને પગાર રહે છે, ત્યાં નોકર છે. તેથી એકનો એક માણસ શેઠ પણ હોઈ શકે, નોકર પણ હોઈ શકે, કાકા પણ હોઈ શકે, મામા પણ હોઈ શકે, માસા પણ હોઈ શકે, ફુવા પણ હોઈ શકે, કેટલા બધા રોલ આપણે કરીએ છીએ. તેથી એક વાત કરો બસ, ભગવાનનું નામ શું છે, વિષ્ણુ કે શિવ, તારું નામ શું, કાકા કે મામા, ભત્રીજાનો કાકા ને ભાણેજાનો મામા, તારું પણ એક નામ નક્કી થતું નથી, તો આ બધી મૂર્ખાઈઓ ક્યાં કરવાની. તેથી પરમાત્મા બધે જ છે આ ધારણા આવે ને તો ઘણી બધી બાલિશતા મૂર્ખાઈઓ ધર્મના નામે જે ઘૂસી ગઈ છે નીકળી જાય. કેટલી બાલિશતાઓ ધર્મના નામે ઘૂસી ગઈ છે. પ્રત્યેક માણસ પોત પોતાના ફોટાઓ લઈને ફરતો હોય, જ્યાં જાય ત્યાં વળગાડે. અરે ઠીક છે, જેને જ્યાં ભાવ છે ત્યાં. તમે કોઈ દેવનો પરાણે ફોટો કોઈને ઘરે આપી આવો, એને ભાવ, એને ભાવ ન હોય તો રાખી દે આડો આવડો, તમારા દેવનું અપમાન થાય. તેથી માગ્યા વગર કોઈને ફોટો આપો જ નહીં. ઘણા માણસોને પોતાના ફોટા આપવાનો શોખ હોય, આપ્યા જ કરે, આપ્યા જ કરે, પછી પડ્યા હોય પસ્તીમાં. એનું કારણ છે, જ્યાં સુધી ભાવ નિર્માણ થયો નહીં ત્યાં સુધી ફોટાની કોઈ કિંમત નથી. તમને જેના માટે ભાવ થશે એના ફોટાની જરૂર પણ નથી. આંખ બંધ કર્યા પછી એ માણસ સામે આવશે, આંખ બંધ કર્યા પછી એ દેવ સામે આવશે. પણ આપણા ફોટાઓ જેટલા વધારે ઘરમાં ઘૂસે એટલા આપણે વધારે મોટા. ફોટાઓ ઘૂસાડવાથી મોટા થવા તો આ સુધીમાં કેટલાય માણસો મોટા થઈ ગયા હોત. લાખો કરોડો ફોટાઓ ઘૂસેલા ઘર ઘરમાંથી નીકળી ગયા આપણને દેખાય છે, 10-20 વર્ષમાં જ. મોટા મોટા આદરણીય નેતાઓ, સદીના માણસો ગણી શકાય, એક કાળે જેમનું આદરનું સ્થાન હતું, કોઈ ઘર એવું નહીં મળે જેમાં એના ફોટા નહીં હોય. અને આજે એમની જયંતિએ એનો ફોટો ગામમાં કોના ઘરે છે ગોતવા નીકળવું પડે. તો શું માણસને ફોટાઓ વળગાડવાનો મોહ છે? વળગાડ્યા જ કરે. સ્વામીજી જેના ઘરે જાય તેના ઘરે પોતાનો ફોટો આપી આવે. અરે પણ તારા માટે કંઈ લેવા દેવા નથી અને ભાવ પણ નથી. હાથે કરીને પોતાનું અપમાન કરાવવાની પદ્ધતિ છે. માગે તો પણ ફોટો આપતા સંકોચ થવો જોઈએ. શેનો આપવાનો? ભગવાનની પૂજા કરો, મારું શું લેવા દેવા છે? માગ્યા પછી પણ આપતા સંકોચ થાય, તેના બદલે પકડાવ્યા જ કરે, પકડાવ્યા જ કરે, છાપી જ નાખે લાખોના હિસાબે. આવી રીતે ઘર ઘરમાં ઘૂસાતું નથી. અને ઘૂસનારાઓને ઉંદરડા કહેવાય. ઉંદર ઘૂસી જાય ઘર ઘરમાં અને વગર બોલાવે આવે જ કે નહીં, તો આવા ઉંદરડા થવાનું આપણે. તેથી કહેવાનું તાત્પર્ય શું છે? માણસને કારણ વગરનો એક મોહ છે. અને આપણા પ્રતિષ્ઠિત કરવાથી જગતમાં કોઈ માણસ પ્રતિષ્ઠિત ના થાય. તમે તમારા ગુરુના ફોટા બધાના ઘરે મૂકીને ગુરુને પ્રતિષ્ઠિત કરશો, શું આટલો ગુરુ હલકો છે કે તમારી હેલ્પની જરૂર છે એને? એ જો ગુરુ હશે તો પહોંચી જ જવાનો છે, તમને દુનિયામાં પહોંચાડશે ને, તમે શું એને પહોંચાડવાના હતા? પણ માણસોને એક મોહ લાગે. ત્યારે કહેવાનું તાત્પર્ય શું છે? બધે જ પરમાત્મા છે, જેનો ભાવ જેના માટે બેઠો તે કરશે વિકાસ પોતાનો. પણ આ બરાબર નહીં, આ બરાબર, આ બરાબર નહીં, આ બરાબર નહીં, અમારા ગુરુ પાસે આવો તો જ તમારું કલ્યાણ થાય, બાકી દુનિયામાં ગમે ત્યાં ફરી આવ્યા. તો બધા ગુરુવાળા એમ જ કહે છે, કોને માનવાનું? હવે કોઈ પણ ટોળામાં જાઓ, એમના ટોળાનો શ્રેષ્ઠ માણસ દુનિયા આખીમાં શ્રેષ્ઠ, એ જ દુનિયા સુધારવા આવ્યો છે, બાકી બધા બગાડવા આવ્યા છે. આવી રીતના હલકા પ્રકારના પ્રચારો, વિભૂતિયોગ વાંચ્યો તો ન થાય. બધે જ પરમાત્મા છે, બધાનો સ્વભાવ વૈદૃશ્ય સાદૃશ્ય છે જ નહીં, વિષદૃષ્ટતા છે. એવરી ઇન્ડિવિજ્યુઅલ ઇઝ યુનિક. કોઈકને સૂર્ય પચતો હશે, કોઈને ચંદ્ર પચતો હશે. તો તેજની પણ એક સાધના છે, શાંતિની પણ એક સાધના છે, બધાના માર્ગો અલગ છે. અને પરમાત્મા બંને છે, નમઃ શાંતાય તેજસે. શાંતિ એ પણ પરમાત્માનું સ્વરૂપ છે અને તેજ એ પણ પરમાત્માનું સ્વરૂપ છે. એકાદ માણસ તેજપુંજ હોય, એની વાણીમાં તેજ હોય, મરદા બેઠા થઈ જાય કબૂલ, તો એકાદ માણસ સાવ શાંત હોય, એટલા પ્રેમથી વાત કરે, તમારી આત્મશક્તિ અંદરને અંદર વધે. તેથી મોટા અવાજે બોલે એ જ માણસ સાચો માણવાનું કારણ નથી. આપણે એક પ્રકાર છે, આપણે એક પ્રકાર છે. સમાજની જાગૃતિ માટે જે વાતની જ્યારે જરૂર હોય ત્યારે પરમાત્મા કોઈ પણ માણસને વિપ્રેરણા કરે ને તે વસ્તુને પ્રાધાન્યતા આવી જાય. પણ એ બધામાં ઝલક પરમાત્માની જ છે. તેજસ્વી વાણી બોલનારો માણસ પણ પરમાત્માને અભિવ્યક્ત કરે છે અને શાંત ઝરણાનો પ્રવાહ વેવડાવીને લોકોને શાંતિ આપનારો માણસ પણ પરમાત્માનો જ પ્રચાર કરે છે.
એકાદ ખળભળતો દરિયો હોય, એકાદ ધસમસતી નદી હોય, ને એકાદ શાંત ઝરણું વહેતું હોય. તો દરિયામાં પરમાત્મા છે, નદીમાં પરમાત્મા છે, ઝરણામાં પરમાત્મા છે. તેથી વિભૂત યોગ એ બહુ મહત્વની વાત છે. ઈશ્વર બધી જ કચરા જેવી વાતોને દૂર કાઢવા માંગે છે કે તમે કોઈ જાતનો આવેશ રાખો નહીં. લાગી જાય, આપણું મન ક્યાંક લાગી જાય, પણ એના માટે આવેશ, હું જ કહું છે સાચું ને આ જ સાચું ને બાકી બધું ખોટું, હવે એને બીજું સાચું લાગતું હશે. અને એવરીબડી ઇઝ રાઈટ, એને જ કહેવાય સાપેક્ષવાદ, એને જ જૈન દર્શનમાં કહે છે અનેકાંત. તેથી આવેશ માણસને નુકસાન કરે. આપણને એક વાત ગમી છે, બીજા માણસને ગમશે તો પોતાની વડે કરવા લાગશે. એટલે ધર્મના બહુ પ્રચારની જરૂર નથી, આચારની જરૂર છે. હું તો ઘણી વાર કહું, ધર્મનો પ્રચાર જે દિવસ શરૂ થવા લાગ્યો તે દિવસે ધર્મને નુકસાન થવાની શરૂઆત થઈ છે. કારણ પ્રચારમાં આવેશ આવી જાય, પ્રચારમાં આગ્રહ આવી જાય, અમારો ગુરુ સાચો, અમારો પંથ સાચો, અમારી વાત સાચી, અમારું ટોળું સાચું, તો પછી આટલું ટોળું સાચું દુનિયા આખી નાશ પામવાની છે. તમારા ટોળામાં 1,00,000, 2,00,000, 5,00,000, 10,00,000 માણસો છે, દુનિયામાં 5 અબજ માણસો છે. તો તમારા 10,00,000 માણસો સાચા હોય તો બાકીના બધા મરવાના છે? અને બધા તમારામાં આવે તો પહોંચી વળશો વ્યવસ્થામાં? આટલામાં નથી પહોંચી વળતા. તેથી આ બધા આવેશ એટલે બાલિસ્તા છે, અને બાલિસ્તામાં આપણું આખું જીવન જાય છે. મોટાભાગના માણસો એકા ઝંડો લઈને ફરતા હોય, પલટણ નીકળી પડે, અમે બરાબર, અમે બરાબર, આખી દુનિયા બરાબર, એનું કારણ પરમાત્માની છે. તેથી દરેક માણસના વિકાસના રસ્તાઓ જુદા જુદા છે. અને એટલે વિષ્ણુ હું છું એમ કહેનાર માણસ પોતે જ કહે છે હું શિવજી પણ છું. સર્જન કરું છું એમ નહીં, પાલન કરું છું એમ નહીં, સંવાર પણ હું કરું છું. તેથી સંવારના દેવને પણ દેવ સમજવાની હિંમત છે, અને ત્યાં પણ પરમાત્માની ઝલક છે. સર્જન કરે ત્યારે એ જ બ્રહ્મા કહેવાય, પાલન કરે ત્યારે એને જ વિષ્ણુ કહેવાય, સંવાર કરે ત્યારે એને જ શિવજી કહેવાય. 3 માણસો છે જ નહીં. આપણી સમજદારીને માટે આ બધા સિમ્બોલ્સ છે. મંદિરમાં આપણે જેવા શિવજીનું સ્વરૂપ કર્યું છે આવા શિવજી હોવા સંભવિત નથી. શા માટે આવા હોય? એ દર્શન કર્યા છે આપણે, જોયા છે કોઈ દિવસ? આપણે માન્યું કે આવા હોવા જોઈએ, એનું કારણ એ જ્ઞાનના દેવ છે. તો જ્ઞાની આવો હોવો જોઈએ, જ્ઞાનીના મસ્તકમાંથી જ્ઞાન ગંગા વહેવી જોઈએ, જટામાંથી ગંગા નીકળે છે, જ્ઞાનમાં તાકાત છે જટિલ કોયડાઓને ઉકેલી નાખવાની. તેથી આદર્શ જ્ઞાની કેવો હોય? તેથી આ શિવજીનું સ્વરૂપ સાચું છે, એનું કારણ જ્ઞાની આવો હોવો જોઈએ. પણ એ પ્રતીક છે. આવા શિવજીને જોઈને કોઈએ શિવજીનું ચિત્ર બનાવ્યું નથી કે મૂર્તિ કરી નથી. અને જો એ કહેતો હશે તો એ માણસ ખોટું બોલે છે. કોઈએ આવા શિવજી જોયા નથી, અને છતાં શિવજી ખોટા નથી, એનું કારણ આવા હોવા જ જોઈએ. આપણો આત્મા કબૂલ કરે છે કે જ્ઞાની માણસ જેવો તેવો હોય નહીં, ગમે તેવા જટિલ કોયડા હોય પણ એની ગંગા, જ્ઞાન ગંગા આરપાર જાય અને બધા જટિલ કોયડાને ઉકેલી નાખે. આનું નામ જ્ઞાની. ત્રિલોચન છે, ત્રીજી આંખ છે એને, ખોલીને કામદેવને બાળી નાખે. એનો અર્થ જ્ઞાની કોઈ દિવસ કામનો ગુલામ ન હોય, કામના બાણો જ્યાં નિષ્ફળ જાય છે એનું નામ જ્ઞાની. તેથી આ બધો વિચાર કરીને જે સિમ્બોલ બનાવ્યો છે, તો આવા શિવજી હોવા જોઈએ એમાં બે મત નથી, પણ આવા કોઈએ જોયા નથી એ પણ એટલી સાચી વાત છે. તો શાનો આવેશ રાખવાનો છે? બધી જ મૂર્તિઓ પ્રતીક છે. વિષ્ણુ પણ જેવા છે તેવા કોણે જોયા છે? પણ પાલન કરે છે તો એક વ્યવસ્થા છે, તો એને 4 હાથ હોવા જ જોઈએ. એનું કારણ બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય, શુદ્ર બધાને ગાઈડલાઈન મળવી જોઈએ. બ્રહ્મચર્ય, ગ્રહસ્થ, વાનપ્રસ્થ, સંન્યસ્ત બધાને મળવું જોઈએ. ધર્મ, અર્થ, કામ, મોક્ષ બધા પુરુષાર્થ ખબર પડવા જોઈએ. તેથી વિષ્ણુ ભગવાનને 4 અર્થ રાખ્યા છે. ચતુર્વિધ પુરુષાર્થ સાચા ચાલતા હોય તો સમાજની વ્યવસ્થા સારી રહે. 4 આશ્રમો સારા હોય તો વ્યવસ્થા સારી રહે. 4 વર્ણો સારા હોય તો વ્યવસ્થા સારી રહે. ત્યારે આખા સમાજનું પાલન કેમ થાય? એના માટે ચતુર્ભુજ ભગવાન હોવા જોઈએ વિષ્ણુ, એમાં શું ખોટું છે? તેથી એક પણ પ્રતિમા કે મૂર્તિ ખોટી નથી, બિલકુલ સાચી છે. 100%, 125% સાચી છે. અને છતાં આવા સ્વરૂપમાં કોઈએ જોયા નથી એ પણ એટલી સાચી વાત છે. પણ છતાં એમણે કીધેલી વાત ખોટી નથી. એનું કારણ પાલકનું સ્વરૂપ આવું જ હોય, જ્ઞાનીનું સ્વરૂપ આવું જ હોય, સર્જકનું સ્વરૂપ આવું જ હોય. તેથી સર્જન કરનાર માણસ કયા પ્રકારનો હોવો જોઈએ, પાલન કરનાર માણસ કયા પ્રકારનો હોવો જોઈએ, સંહાર કરનારો દેવ કયા પ્રકારનો હોવો જોઈએ, તેની ધારણા છે. અને જ્ઞાનમાં સંવાર છે. જ્ઞાન આવે એટલે બધું ખલાસ. જ્ઞાનાગ્નિ સર્વકર્માણી ભસ્મસાત કુરુત અર્જુન. જ્ઞાન એ બધું જ ભસ્મ કરનાર છે, અંતિમ અવસ્થા છે, એ મુક્તિની અવસ્થા છે. ઋતે જ્ઞાનાત ન મુક્તિ. અને બધું જ બાળી નાખ્યા વગર મુક્તિ મળતી જ નથી. તમારા બધા અહંકારો, તમારા બધા રાગદ્વેષો, તમારી બધી મમતા, તમારું બધું તાદાત્મ્ય, તમારો બધો માલિકી ભાવ બાળીને સાફ થઈ જાય ત્યારે તમે જ્ઞાની છો. જ્ઞાની થવું એ ખાવાના ખેલ નથી. 4 ચોપડીમાંથી કે માણસ જ્ઞાની ના થાય, એ પોથી પાંડિત્ય છે. એની તો મજાક ઉડાવી શાસ્ત્રકારોએ. પોથી પઢી પઢી જગમુવા, પંડિત હોવાને કોઈ ઢાઈ અક્ષર પ્રેમ કે પઢેસો પંડિત હોય. તેથી દરેક જે ધારણાઓ છે તે સાચી છે,
પણ આપણે કલ્પીએ તે જ વિષ્ણુ ને આપણે જ કલ્પીએ તે શિવ આવું નથી, એક પ્રતીક છે. ત્યારે શિવજીનું જે સ્વરૂપ આવ્યું છે આખું તે મજાનું આવ્યું છે. જ્ઞાનની ગંગા જેના મસ્તકમાંથી વહે છે, જટિલ કોયડાઓને ઉકેલી નાખવાની હિંમત છે, ત્રીજી આંખ ખોલીને જે માણસ કામને બાળી નાખે એટલે વાસના વિષય કામના એના પર પ્રભુત્વ જમાવી જ શકે નહીં. જો સાચો જ્ઞાની હોય તો, એ જો ગુલામ બની જાય તો એ જ્ઞાની છે જ નહીં. એ વિષપાન કરી શકે, ઝેર પાવાની હિંમત છે જ્ઞાનીમાં, સાચો જ્ઞાની એને કહેવાય. એ વિષ પી જાય, વિષ ઓકે નહીં. વિષ ઓકનારા માણસો ઘણા હોય, વિષ પીનારા માણસો બહુ ઓછા હોય. રેલાઈ આવતી છો ને બધી ખારાશ પૃથ્વીની પર, સિંધુના ઉરમાંથી તો ઉઠશે અમે વાદળી. દુનિયાભરની ખારાશ દરિયામાં જાય, દરિયો ખારો છે, દુનિયાભરની ખારાશ ગઈ, પણ દરિયો જયારે આપવા લાગે ને ત્યારે વાદળ થઈને વરસે ને મીઠું પાણી આપે. તેથી બધું જ ખારું પાણી સ્વીકારી લે છે, પણ પછી વાદળ બંધાય ને આપણને જે મળે તે મીઠું મળે. ત્યારે જ્ઞાનીઓ દુનિયાભરની ખારાશ પી જાય, પણ જયારે આપે ને ત્યારે મીઠા જ આપે. સંતસ્ત થા દુર જન દુર્વચાંસી પીતવા ચ સુક્તાની સમુદગીરાની. સંતસ તથા દુર્જન દુર્વચનાની, દુર્જનના જે દુર્વચનો છે પી જાય, પણ એમની ગીરા વાણી અતિશય મીઠી હોય, એને સાગરપેટ માણસ કહેવાય, એને દરિયાદિલ માણસ કહેવાય. સાગરપેટ માણસ થવો એટલે શું? વિષ પચાવી જાય અને અમૃત આપે. કોઈ મારા માર્ગમાં કંટક ભલે ને પાથરે, પણ પુષ્પ એના માર્ગમાં વેરીશું વેરીશું, આ જ્ઞાનીની દશા છે. તેથી જ્ઞાની માણસ વિષપાન કરે, સાપને શિવજી રમાડે છે પોતાના શરીર ઉપર, વિષય અને વિષ બંને સરખા છે. વિષપાન કરી શકાય અને વિષયને પણ રમાડી શકાય, પ્રમાણભાન હોવું જોઈએ. શાસ્ત્રો એ જ કહે છે, પ્રમાણમાં તમે લો તો વિષ પણ નુકસાનકારક નથી. દવાની બાટલી ઉપર લખેલું એ પોઈઝન ઝેર છે, એના છતાં પીવાની છૂટ છે. એનું કારણ, ડોક્ટર કે એ માત્રામાં પીઓ, એઝ પ્રિસ્ક્રાઇબ બાય મેડિકલ ઓફિસર. ડોક્ટર કે તેટલું ઝેર લેવા વાંધો નહીં, શરીરને સ્વાસ્થ્ય માટે સારું છે. તેમ શાસ્ત્રો કે એટલા વિષયો ભોગવવા વાંધો નહીં, એ સ્વાસ્થ્ય માટે સારું છે. ધર્મા વિરુદ્ધો ભૂતેશુ કામોસ્મી ભરતર્ષભ, કામ પણ ભગવાનની વિભૂતિ છે. ત્યારે કહેવાનું તત્પર શું છે? વિષ અને વિષય બંનેને માત્રામાં લેતા આવડવા જોઈએ, નહીં તો વિષય વિષ કરતા ભયંકર છે. વિષ તો પીએ તે જ મરે, પણ વિષય તો જુએ તે જ મરે. સુંદર સ્ત્રીને જોયા પછી કેટલા મરી ગયેલા માણસો છે, કઈ લેવા દેવા જ નથી, પણ આખો દિવસ એમાં રમ્યા જ કરતો હોય, આખું જીવન ખરાબ કરી નાખે. તેથી જોવા માત્રથી મારી નાખે એનું નામ વિષય, અને પીધા પછી જ મારે એનું નામ વિષ. એટલે વિષ કરતા વિષય ભયંકર છે. એક અક્ષર વધારે છે એમાં, ત્રણ અક્ષર છે, પેલામાં બે જ છે, એટલે આમ પણ મોટો છે. પણ વિષ જો માત્રામાં લો તો ફાયદો કરે, તેમ વિષય પણ માત્રામાં ભોગવો તો ફાયદો કરે. વિષયથી ભાગવાની જરૂર નથી. તેથી મહત્વ છે સંયમનું, ભોગનું પણ અને ત્યાગનું પણ નહીં. કેવળ ભોગમાં જે માણસ રચી દે તે ખતમ થઈ જાય, વિલાસી બની જાય, અને કેવળ ત્યાગની વાતો કરે નીરસ થઈ જાય. આપણે વિલાસી પણ થવું નથી, નીરસ પણ થવું નથી, સરસ થવું છે, અને સરસ સંયમથી થવાય. તેથી ભારતીય સંસ્કૃતિ એ સંયમની સંસ્કૃતિ છે, ભોગ કે ત્યાગની નહીં. લુસ્ટમાં બોલીએ આપણે ભારતીય સંસ્કૃતિ ત્યાગ શીખવાડે સારી વાત છે, પણ ત્યાગની સંસ્કૃતિ નથી, સંયમની છે. ત્યાગ સહેલો છે, ભોગ પણ સહેલો છે, સંયમ બહુ અઘરો છે. ભજીયા ખાવા બેઠા 10-20-25-50 ખાઈ નાખવા સહેલા છે, અને કાંઈ એક પણ ન ખાવું એ પણ સહેલું છે, જોવું જ નહીં એના સામે, પણ 4 ભજીયા ખાઈને અટકી બતાવો, એનું કારણ સ્વાદ લાગ્યો હવે, એ અઘરામાઘરી સાધના છે. તેથી સંયમની સાધના બહુ જ મુશ્કેલ છે, અને એ જેને શક્ય હોય તેનું નામ શિવજી. શિવજી આમ મૃત્યુના દેવ છે, શિવજી આમ સ્મશાનમાં રહે છે, અને છતાં કેટલા રસિક છે, પાર્વતીને પોતાના અડધા શરીરમાં સ્થાન આપ્યું છે. અર્ધ નારી નટેશ્વર, એનો અર્થ જ્ઞાની માણસ નાચતો હોવો જોઈએ, નિરસ નહીં. શિવજીનું નામ નટરાજ છે. ત્યારે જે માણસ સ્મશાનમાં રહી શકે આટલો અલિપ્ત છે, અને પત્નીને પોતાના અડધા શરીરમાં રાખી શકે આટલો સંસારમાં ઓતપ્રોત છે. ભારતીય દર્શનો બહુ ગજબના દર્શનો છે. એકાંગી થવું સહેલું છે, કોઈ પણ એક સાઈડ લઈ લો, ત્યાગ 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 ઠીક છે, પણ વિકાસ નહીં થાય, અધૂરા રસો. સમગ્ર રૂપે માણસ પ્રગટે ને આ વિકાસ છે. તેથી જે વિષ્ણુ છે તે જ શિવ હોવો જોઈએ, જે શિવ છે તે જ વિષ્ણુ હોવો જોઈએ. શિવની પાસે વિષ્ણુનો પ્રેમ હોવો જોઈએ, અને વિષ્ણુ પાસે શિવની વિરક્તિ હોવી જોઈએ. મહિમ્ન સ્તોત્રમાં આવે છે ને, વિષ્ણુ ભગવાન શિવજીને પોતાની આંખ આપે છે, હરિસ્તે સાહસ્રમ કમલબલિમાલાય વદયો. એનું કારણ,
જ્ઞાનની પાસે પ્રેમની આંખ હોવી જોઈએ. એકલું જ્ઞાન જગતને બાળી નાખે અને એકલો પ્રેમ પણ આસક્તિ નિર્માણ કરે. તેથી બંનેનું કોમ્બિનેશન પ્રેમ આસક્તિમાં ન પરિણમે અને જ્ઞાન કોરી વિરક્તિમાં ન પરિણમે એટલી જાગૃતિ રાખવાની જરૂર છે. નહીં તો જ્ઞાનીઓમાં કોરી વિરક્તિ આવે, સંસાર અસાર છે, બધું મિથ્યા છે, બધું માયા છે, આવા અલિપ્ત થઈ જાય કે જીવતા જ મરદા જેવા લાગે. તેથી જીવંત મરદા થવાની છૂટ નથી, ઓતપ્રોત અને અલિપ્ત બંને સાથે રહેતા આવડે. તેથી ભારતીય સંસ્કૃતિનું પ્રતિક કમળ છે, પાણીમાં જ છે અને છતાં પાણીથી અલિપ્ત રહી શકે છે પણ પાણીથી દૂર ભાગતું નથી. તેથી પાણીમાં ડૂબી જવું સહેલું છે, પાણીથી ભાગી જવું સહેલું છે, પાણીમાં તરવું અઘરું છે અને તરવું એ સાધના છે. તેથી શિવ અને વિષ્ણુ આ બંને માણસો મહત્વના છે. એ તો વિષ્ણુ પૂજા કરવા બેઠા હોય એક કમળ શા માટે ખૂટે? હજાર કમળથી પૂજા કરવાની હતી તો માણસ 1100 કમળ લઈને બેસે, 100 શા માટે ઓછા પડે, 1 શા માટે ઓછું પડે? પણ એ સમજતા આવડવું જોઈએ, કંઈ ઓછું પડ્યું નથી. એમાં શિક્ષણ છે કે પૂજા કરતી વખતે એક કમળ ઓછું પડ્યું તો પોતાની આંખ કાઢીને આપી દી. નયન કમળ, આંખને પણ કમળ કહેવાય છે, નયન કમળ. ત્યારે 999 કમળ ચડાવ્યા પછી એક કમળ ઓછું પડ્યું, જો ન ચડાવે તો પૂજા અધૂરી રહે અને કમળ લેવા વચ્ચેથી ઊંચા ઉઠાય નહીં, પૂજે તો આસન ભંગ થાય. પૂજામાંથી અડધી પૂજા ઉઠાય નહીં, ત્યારે ઉઠાય નહીં માટે લેવા જવાય નહીં અને જો ન લાવે તો એક કમળ ઓછું હોય તો પૂજા અધૂરી રહે. તો પછી આંખને પણ કમળ કહેવાય છે, નયન કમળ, તો પોતાની એક આંખ કાઢીને ચડાવે. એની પછવાડે આ ભાવ છે કે શિવજી જેવા જ્ઞાની પાસે પણ વિષ્ણુની પ્રેમની આંખ હોવી જોઈએ. જ્ઞાની એટલે બધું ધ્વસ્ત કરનારો માણસ નહીં. અને એટલે જ અર્ધનારી નટેશ્વરનું શિવજીનું રૂપ ધ્યાનમાં આવે ને તો મૃત્યુનો દેવ પણ કેટલો મધુર હોઈ શકે ખબર પડે. તમે શું પ્રેમ કરવાના હતા? પોતાના અર્ધાંગમાં જ જેને પાર્વતીને રાખી છે એને પ્રેમ કરતા આવડે છે. તેવી રીતનું ભગવાન કૃષ્ણનું છે, યુગલ સ્વરૂપ છે અને પાછા વિરક્ત પણ છે. શિવજી જેમ પ્રેમી છે આમ સ્મશાનમાં રહે અને આમ અર્ધા શરીરમાં પત્નીને રાખે અને કૃષ્ણ ગોકુલમાં આટલા ઓતપ્રોત થાય કે કૃષ્ણ વગરનું ગોકુલ કલ્પી શકાય જ નહીં. પણ જે દિવસે ગોકુલ છોડ્યું એક વાર, જિંદગીભર કર્ટસી વિઝિટ માટે પણ ગયા નથી. એકાદ આટો મારી આવીએ ને, ખૂબ ત્યાં રહ્યા છીએ, નહીં પછી વાત પૂરી થઈ, હિસાબ પૂરો થયો. આટલું અલિપ્ત ઓતપ્રોત થાય ત્યારે આટલા બધા ઓતપ્રોત, એનું કારણ સમગ્રતયા જ્યાં હોય ત્યાં રહેવાની આ લોકોમાં તાકાત હોય છે. ભૂતાનામ અસ્મિ ચેતના જે ગયા વખતે આપણે જોતા હતા, આપણે પાંચે ઇન્દ્રિયોથી ક્યાંય હોતા જ નથી. પાંચે ઇન્દ્રિયો અને મન સમગ્રતયા માણસ હાજર હોવો જોઈએ જ્યાં હોઈએ ત્યાં. અને એટલે જ મેં કીધેલું, કુરુક્ષેત્રના મેદાનમાં એક જ માણસ સમગ્ર રૂપે હાજર હતા, એનું નામ છે કૃષ્ણ. બાકી બધા પાટલી પાટલી હતા, ભીષ્મ દ્રોણ બધા કોઈ સમગ્ર હતા જ નહીં. ન છૂટકે ઉભા રહેવું પડ્યું છે, શરીર કૌરવ પક્ષમાં છે અને મન પાંડવ પક્ષમાં છે. આનું આવી હાલ હારતા આ લોકોની, ભીષ્મ અને દ્રોણની. સમગ્ર રૂપે જો ઉભો હોય કોઈ માણસ તો એક જ માણસ કૃષ્ણ. અને પાછો એ માણસ કહે છે, હું હથિયાર હાથમાં લઈશ નહીં, લડીશ નહીં. લડવું નથી પણ ઉભા રહ્યા તો સમગ્ર રૂપે ઉભા રહેવાનું, કારણ તો જ નિર્ણય લેવાય. તેથી આ માણસોના બધા એક્શન સ્પોન્ટેનિયસ હોય. પ્રતિજ્ઞાથી બંધાયેલા આ માણસો હોતા નથી, વાતાવરણને પરખીને નિર્ણય લેવાની ક્ષમતા છે. ગમે ત્યારે પ્રતિજ્ઞા તોડવી પડે, એનું કારણ એવી સિચ્યુએશન ઊભી થાય કે શસ્ત્ર લેવા અનિવાર્ય છે, તો પ્રતિજ્ઞા એ મૂલ્યવાન નથી. પ્રતિજ્ઞા મેં લીધી છે, હું એનો ગુલામ નથી. મેં લીધેલી પ્રતિજ્ઞા હું ગમે ત્યારે તોડી શકું. એનો અર્થ એ માણસ બકવાસ કરે છે કે શબ્દનો પાકો નથી, એવો અર્થ ના થાય. બહુ સાચવીને શાસ્ત્રો વાંચવાના હોય. એ તો આપણે તોડવા લાગીએ, કૃષ્ણ પ્રતિજ્ઞા તોડી, હું તોડું છું. એક ભાઈએ પ્રતિજ્ઞા લીધી બીડી ન પીવાની, પછી કીધું કોઈક ને મેં બીડી છોડી, તો કયો મોટો વાઘ મારે, મેં તો 9 વાર છોડી, કે મેં તો 1 જ વાર છોડી છે, મેં તો 9 વાર છોડી છે. હવે એની તુલના કૃષ્ણ જોડે ના થાય. સ્પોન્ટેનિયસ જે જીવન ચરિત્રો છે તે બહુ મોટા હોય છે. એ બધા જ કરોડોમાં એકાદ પાકે આવા ચરિત્રો હોય છે. તસ્ય કાર્યમ ને વિદ્યતે, એને કોઈ નિયમો લાગુ જ પડી શકતા નથી, કારણ નિયમાતીત માણસ છે. સૂર્ય ભલે નિયમિત આવતો હશે પણ દિશાઓનું બંધન સૂર્ય નથી, આવે છે તેની એની મોટાઈ છે. તેથી સૂર્ય દિશાઓનો ગુલામ નથી. પૂર્વ દિશામાં સૂર્ય ઉગતો જ નથી, સૂર્ય જ્યાં ઉગે છે એને આપણે પૂર્વ દિશા કહીએ છીએ. આપણે એના પરથી નિયમ ઊભા કર્યા છે. સૂર્ય અહીંયા આવ્યો ને તો એ પૂર્વ દિશા, તમે નક્કી કરો. સૂર્યને ખબર નથી કે આ પૂર્વ દિશા છે કે નહીં. પૂર્વમાં ઉગે ને પશ્ચિમ 8મે સૂર્ય જાણે છે કે ના, કોને ખબર? એ પૂર્વમાં ઉગે છે ને પશ્ચિમમાં ઉગે છે,
એમ નક્કી આપણે કર્યું છે, કદાચ સૂર્યને ખબર પણ નહીં હોય, ના જ ખબર હોય, કે નહીં ખબર હોય, એ તો આવીને ઉભો રહે છે. નાઉ યુ ડિસાઈડ, તમારા માટે એ પૂર્વ છે. જ્યાં તમારા દેશમાં આવતો હોય ત્યાં જ કોઈક દેશમાં આથમે છે. તો જેને આપણે પૂર્વ કહીએ તેને બીજા દેશના માણસો પશ્ચિમ કહે છે, ને બંને સાચા છે. સૂર્યને કાંઈ લેવા દેવા નથી. તમારે પૂર્વ કેવું હોય તો પૂર્વ કોને, પશ્ચિમ કેવું હોય તો તમે, જે કેવું હોય તો હું આવીને ઉભો રહ્યો છું, આનું નામ કૃષ્ણ, હું આવીને ઉભો રહ્યો છું. તેથી કોઈ ગુલામીથી સૂર્ય બંધાયેલો નથી, તેમ કોઈ ગુલામીથી આ મહાન ચરિત્રો બંધાયેલા હોતા નથી, અને છતાં અસ્તવ્યસ્ત હોતા નથી. એના બંધા તો કોઈ શપથથી ના, છતાં એ હટે છે સુપથથી. શપથથી બંધાય નહીં અને સુપથથી હટે નહીં એનું નામ માણસ. આપણે શપથ લઈને પણ ઠેકાણે પડતા નથી, અને માણસ એક પણ શપથ લેતો શા માટે લેવાના? આઈ એમ વોટ આઈ એમ. સાર માણસ મને ગમે છે એટલે હું સારો છું, સારા રહેવાના સોગંદ શું લેવાના હોય, હવેથી હું સારો રહીશ. તેથી બધી જ વ્યવસ્થાઓ શપથ ઉપર ઉભેલી છે. લગ્ન વ્યવસ્થા પણ શપથ ઉપર ઉભી છે. લગ્નના દિવસે સોગંદ લેવડાવવામાં આવે, પ્રતિજ્ઞાઓ લેવડાવવામાં આવે, ધર્મે ચ, અર્થે ચ, કામે ચ, નાથી ચરામી, નાથી ચરામી, નાથી ચરામી. આજથી અમે બંને એક થયા છીએ, હવે ધર્મ અર્થ કામમાં અમે એકબીજાનો વિશ્વાસઘાત કરશું નહીં, દ્રોહ કરશું નહીં, બેવફાઈ કરશું નહીં. આ બધી પ્રતિજ્ઞાઓ છે. હવે પ્રતિજ્ઞાથી જો આ વાત સાચી પડતી હોય તો એક પણ ડાયવોર્સ થવો જોઈએ નહીં, છૂટાછેડાની જગા જ નથી. જો પ્રતિજ્ઞા એ સમાજની ધારણા હોય તો બે જણાએ પ્રતિજ્ઞા લીધેલી હતી, પણ દિન બદિન ડાયવોર્સના કેસ વધતા જાય છે. એનું કારણ, લગ્નો પ્રતિજ્ઞા ઉપર નભતા નથી, પ્રેમ ઉપર નભે છે. સાચો પ્રેમ છે ત્યાં એક પણ પ્રતિજ્ઞાની જરૂર નથી, ને પ્રેમ ન હોય તો પ્રતિજ્ઞાઓથી પરિણિત જીવન સુખી થતું નથી, ડાયવોર્સ થાય છે. પણ આખો સમાજ ટકે છે પ્રેમ ઉપર, પ્રતિજ્ઞા ઉપર નહીં. અને સદા પ્રતિજ્ઞા જરૂરી છે, કારણ કે તમને પ્રેમ તરફ ધીરે ધીરે લઈ જવાની સંભાવના છે. વ્યવસ્થામાંથી જ વિકાસ થાય, પણ એ વ્યવસ્થા વિકાસ માટે હોવી જોઈએ, રૂંધવા માટે નહીં. કોઈ પણ વ્યવસ્થામાં વ્યક્તિનો વિકાસ જ્યારે રૂંધાય ત્યારે વ્યવસ્થા વામણી પડી જાય, ટૂંકી પડી જાય, અને ધીરે ધીરે ફેંકાઈ પણ જાય. એનું કારણ, પરવસ્થાથી કોઈ વ્યવસ્થાનો સ્વીકાર એ લાંબો ચાલે નહીં. વ્યવસ્થાની અંદર વિકાસને અવકાશ હોવો જોઈએ. વ્યવસ્થા બહુ સારી છે, પણ વિકાસ ખલાસ થાય તો. બહુ વર્ષો પહેલા એક આવી ચર્ચા ચાલતી હતી, અમે બહુ મોટા માણસે એમ કીધું કે માણસે પોતાની જાત દાટી દેવી જોઈએ, એને સમર્પણ કરવું જોઈએ, ને આમ વિસર્જન કરવું જોઈએ. ને હું પણ ત્યાં બેઠેલો હતો, મેં વાત બહુ સાચી છે, કશું ખોટું નથી એમાં. જાત દાટવી જ જોઈએ. તમે પ્રોઝમાં કહો છો, હું કવિતામાં કહી શકું એમ છું આ જ વાત, અને કીધેલી છે શાયરોએ, કીધેલી છે. મિટા દે અપની હસ્તી કો, મિટા દે અપની હસ્તી કો, ઘર કુછ મરતબા ચાહે, કે દાના ખાક મેં મિલકર ગુલે ગુલઝાર હોતા હે. બીજ દટાઈ જાય, સમર્પિત થાય તો જ એમાંથી વૃક્ષ ઉગે. એ વાત સાચી, પણ એક વાત ધ્યાન રાખો, બીજ દટાઈ જાય છે, જમીનમાં જવાની વ્યવસ્થા સ્વીકારે છે, એનું કારણ એને વૃક્ષ થવું છે. પણ એ જ વ્યવસ્થા મારી નાખીને, મરદા બનાવીને દાટતી હોય તો દટાઈ જવા ખરું? તો દટાઈ જવાનું કબૂલ છે, પણ બીજ થઈને અને વૃક્ષ થઈને ઉગવું હોય તો? પણ મારી મારીને કોઈ માણસ આપણને દાટતું હોય ને તો દટાઈ જવાની તૈયારી ન હોય, એમાંથી સ્મશાન નિર્માણ થાય, ઉપન નિર્માણ ન થાય. ત્યારે જે વ્યવસ્થાઓ માણસોને કચડી નાખતી હશે, વ્યવસ્થાઓ લાંબી ચાલે નહીં. એમાંથી વૃક્ષની જેમ માણસો ફૂલે ફાલે નહીં, એમાંથી તાજગી નિર્માણ ન થાય, મરદાઓ થાય. ત્યારે જ્યાં દાદાગીરીથી માણસોને કબજે રાખવામાં આવે, પછી એ પરિવાર હોય કે સંસ્થા હોય કે સમાજ હોય કે રાષ્ટ્ર હોય, ત્યાં મૃતવત જીવન નિર્માણ થાય. ત્યારે જીવનની અંદર સંગીત હોવું જોઈએ. વેદાનામ સામવિદોષમિ, કેટલો અનુસિત પ્રવાહ એક ચાલે છે. બધી જ વિભૂતિઓ એટલી બધી ઇન્ટરમિંગલ છે કે દરેક વિભૂતિનું તત્વ એકબીજાને હેલ્પિંગ છે. પાલન કરનારો વિષ્ણુ પણ એ જ છે, સંગીત નિર્માણ કરનારો સામવેદ પણ એ જ છે, મૃત્યુ આપનારો રુદ્ર પણ એ જ છે, અને છતાં એ નીરસ નથી. શિવજી જેટલો સરસ માણસ નહીં, અને શિવજી જેટલો પ્રેમ જગતમાં કોઈએ કર્યો નથી. અને પાર્વતી થવાનો આશીર્વાદ આપવામાં આવે છે પરંતી કન્યાને, તને સાચવે પાર્વતી અખંડ સૌભાગ્યવતી. હવે પાર્વતીને જો પ્રેમ ન મળ્યો હોય તો કોઈ પણ કન્યાને આશીર્વાદ આપવા જેવા ખરા? પણ શિવજી પાસેથી પાર્વતીને જેટલો પ્રેમ મળ્યો છે, જગતમાં કોઈ પત્નીને આટલો પ્રેમ નથી મળ્યો. સ્મશાનમાં રહેનારો માણસ આટલો આત્યંતિક પ્રેમ કરી શકે છે ને, આ શીખવા જેવું છે. તેથી જ્ઞાની માણસો નીરસ હોય છે એ વાત ભૂલી જાઓ. જ્ઞાનના દેવ શિવજી છે, અને જ્ઞાની માણસ વધારે આટલો ઉત્પ્રોત હોય છે, પણ છતાં અંદરથી અલિપ્ત હોય છે. બહારની લિપ્તતા અને અંદરની અલિપ્તતા,
આપણું ઊંધું છે અંદરથી લિપ્ત અને બહારથી અલિપ્તાનો દેખાવ. ખોટા જ્ઞાનીઓ દાંભિક જ્ઞાનીઓનું આ પરિણામ છે. સાચો જ્ઞાની છે એના ભોગમાં પણ યોગ હોય છે અને દાંભિક માણસના યોગમાં પણ ભોગ હોય છે. બહારથી યોગીનો દેખાવ કરીને અંદરથી ઘણું ભોગવી દે અને આ શિવજી ખુલ્લમ ખુલ્લો ભોગવે છે પણ અંદરથી અલિપ્ત છે. અર્ધનારી નટેશ્વર તરીકે પોતાની જાતને ઓળખવામાં બિલકુલ સંકોચ નથી એને, આટલું લટ્ટું છે. તેથી મહિમામાં લખ્યું છે કે શિવજીએ પાર્વતીને પોતાના અડધા શરીરમાં સ્થાન આપ્યું છે, એટલા પરથી જો પાર્વતી એમ માનતી હશે કે શિવજી મારા ઉપર લટ્ટું છે તો પાર્વતી બાલિશ છે. અવૈતી ત્વા મદ્ધા બતવા રદમ મુગ્ધા યુવતયા. તો સ્ત્રીઓને અક્કલ નથી, મુગ્ધ છે ખાલી. ઓતપ્રોત થનારો માણસ મારા પાસે લટ્ટું છે એમ સમજાય નહીં, એ પ્રેમથી ઓતપ્રોત છે, વિલાસ કે વાસનાથી નહીં. ત્યારે પ્રેમની ઓતપ્રોતતા જુદી હોય છે. ત્યારે પાર્વતીને પણ ધ્યાનમાં હોવું જોઈએ કે શિવજીએ ભલે મને અડધા શરીરમાં સ્થાન આપ્યું છે પણ એ પ્રેમી છે, વિલાસી નથી, લટ્ટુ નથી. રાત દિવસ સ્ત્રીને સાથે રાખી પોતાની જોડે એ માણસ વિસરીને લટ્ટુ છે એમ માનવાની કલ્પના માણસને આવે. તેથી પુષ્પદંત કવિએ ખાસ લખ્યું છે, યમનિહર્ત દેહાર્ધ ઘટના, અડધા દેહમાં સ્થાન આપ્યું છે એ ઘટના ઉપરથી જો એમ માની લે, યદી સ્ત્રૈણમ દેવી, એને જો સ્ત્રૈણ સમજે શિવજીને, તો પાર્વતીની અક્કલનું પણ કૌતુક કરવું જોઈએ. તેથી જ્ઞાની માણસો જ્યારે પ્રેમ કરતા હોય ત્યારે વિલાસી છે એમ ન કહેવાય. અને એ જ ભારતીય દર્શનોની ખૂબી છે કે એકાંગી બન્યા જ નથી. તેથી જે વિષ્ણુ છે આદિત્યના મહામ વિષ્ણુ, તે જ પાછો રુદ્રાણામ શંકરાશ્ચાસ્મ. રુદ્ર શંકર એ મૃત્યુનો દેવ છે, એ જ્ઞાનીનું પ્રતીક છે. અને તેને સંપૂર્ણપણે જે માણસ સમજી લે તે અલિપ્ત રહી શકે, એનો મૃત્યુનો ભય પણ ચાલ્યો જાય. સ્મશાનમાં મૃત્યુનો ભય કાઢી નાખવા માટે શિવજી બેઠા છે. જીવ મરીને ક્યાં આવે? શિવ પાસે. ડરવાનું શું છે? હું બેઠો છું, તારું સ્વાગત કરવા હું ત્યાં હાજર છું. તેથી મૃત્યુનું માંગલ્ય પ્રગટાવવાને માટે સ્મશાન જેવી ભૂમિ ઉપર જઈને ભગવાન શિવજી બેસી ગયા છે. અને જ્ઞાનના પાઠ શીખવા હોય તો સ્મશાનમાં જવાની પણ ટેવ પાડવી જોઈએ. અહીંયા સ્મશાનમાં મંદિર થયું ને ત્યારે ઘણા માણસો પૂછતા હતા કે લોકો આવશે કે નહીં આવશે. મેં કીધું જ્યાં જવાનું છે એક દિવસ, તેના દર્શન રોજ કરવામાં શું વાંધો છે? કઈ વાંધો નથી. સ્મશાનના દર્શન જે માણસ રોજ કરે ને સારું થઈ જાય. એનું કારણ રોજ કોકની બરતી ચિતા જોઈએ તો એક દિવસ મારો નંબર લાગવાનો જ છે. તેથી ઘણા ખોટા કામ ઓછા કરે. ત્યારે મંદિર છે માટે તો માણસો જાય, પણ મંદિર ન હોય ને તો સ્મશાનની વિઝિટ રોજ લેવા જેવી ખરી. શિવ બનવાને નિષદિન હું તો શિવનો જાપ જપું છું, સ્મશાનમાં જઈને જીવનના સાચા પાઠ શીખું છું. શિવત્વની ઉપાસના છે, સ્મશાનની પણ એક સાધના છે. કોઈનો પણ મૃતદેહ બળતો જોયા પછી તાત્કાલિક વૈરાગ્ય તો આવે જ છે, ભલે સ્મશાન વૈરાગ્ય હશે, પણ એ રોજ જોવાની ટેવો તો ધીરે ધીરે એક છાપ પડતી જાય કે એક દિવસ મારે પણ જવાનું છે. તો પછી આ બધો કચરો, આ બધો બગાડ, આ બધી માથાકૂટ શું કામ કરવાની? એટલો માણસ સારો થઈ જાય. તેથી શિવજી સ્મશાનમાં બેઠા છે એ બહુ મોટું પ્રતીક છે. અને મૃત્યુનો ભય કાઢી નાખવાનું કારણ, જન્મ અને મૃત્યુ એ અવિભાજ્ય અંગ છે. જે જન્મનો દેવ છે તે જ મૃત્યુનો દેવ છે. અને તેથી શિવજીનું એક નામ છે ભવ. ભવ એટલે મૃત્યુ નહીં, ભવ એટલે જન્મ. આ સંભવિત થયું, આ ભવ એટલે પ્રગટ્યો, ભૂ ભવતી એટલે થવું. તેથી દેવ છે મૃત્યુનો અને નામ છે ભવ. એનો અર્થ, આપણી જે જન્મ મૃત્યુની કલ્પનાઓ છે તે દર્શન શાસ્ત્રોની કલ્પનાઓ નથી. જન્મ અને મૃત્યુ બે વસ્તુ જ નથી, બંને કદમ પર કદમ મિલાવીને ચાલે છે. એક સિક્કાની બે બાજુ છે, એક વગર બીજું હોઈ શકતું નથી. જન્મ હોય એટલે મૃત્યુ હોય, અને મૃત્યુ હોય જન્મ હોય. જાતસ્ય ધ્રુવમ મૃત્યુ ધ્રુવમ જન્મ મૃતસ્ય છે. જે જાતસ્ય જન્મ્યો તેનું ધ્રુવમ મૃત્યુ, મૃત્યુ નિશ્ચિત છે. અને ધ્રુવમ ધ્રુવમ જન્મ મૃતસ્ય છે, મારો એનું જન્મ પાછું નિશ્ચિત છે. તેથી જન્મ અને મરણ એ બે અવસ્થાઓ છે, અને ક્ષણે ક્ષણે બંને ભેગા ચાલે છે. આપણે ઓચિંતા મરતા જ નથી, રોજ થોડા થોડા મરીએ છીએ. જે દિવસે બાળક જન્મે છે તેની જોડે જેનું મૃત્યુ પણ જન્મે છે, અને ક્ષણે ક્ષણે આપણે મરીએ છીએ. એક મિનિટ આપણા જીવનમાંથી ગઈ એટલે મરી ગઈ, આપણે એટલા ઓછા થયા. એમ કરતાં કરતાં બધો કોટા પૂરો થાય એટલે માણસ ચાલે જાય. તમારી ગાડીમાં પેટ્રોલ એકદમ ખૂટતું નથી, પણ પેટ્રોલ ભરાવો ત્યારથી જ ખૂટવાની શરૂઆત થાય. ગાડી ચાલવા લાગી કે ધીરે 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 ઘટતું જાય, અને જે 5 લિટર 10 લિટર નાખ્યું એ પૂરું થયું એટલે પતી ગયું, પછી બીજું ભરવું પડે. બસ આનું નામ જીવન અને મૃત્યુ. તેથી તમારી ગાડી ચાલવાની શરૂઆત થઈ કે પેટ્રોલ ખૂટવાની શરૂઆત, તેમ જીવવાની શરૂઆત થઈ તેમ તમારો સમય ઓછો થવા લાગ્યો, તો મરવાની શરૂઆત થઈ.
તેથી દિવસે દિવસે માણસ રોજ મરતો જાય છે અને પછી એ કોટા પૂરો થતો ત્યારે માણસ ગયો એમ કહેવાય, પછી રૂપાંતરણ થાય, પાછું નવું પેટ્રોલ પર ગાડી ચાલે, એવું તો પાછું નવું જીવન મળે. મૃત્યુ એ અંત નથી, ક્ષણનો વિશ્રામ છે. શિવના સહવાસમાં સાચો આરામ છે. નવજીવન કેરું પ્રસ્થાનો માનવી, મૃત્યુનું રૂપ તું પીછાન. તેથી મૃત્યુ એક વિરામ સ્થાન છે, સારું વિરામ સ્થાન છે. એમાંથી માણસ તાજગી મેળવીને પાછો આવે. રાતના આપણે સુઈ જઈએ છીએ ને, આપણે એક લઘુ મૃત્યુ છે, અને ઊંઘમાં મૃત્યુની વધારેમાં વધારે નજીક જે માણસ જઈ આવે તે માણસ બીજે દિવસે વધારે તાજો હોય. ઊંઘમાં મૃત્યુના નજીક જવાની હિંમત હોવી જોઈએ. એનો અર્થ શું? મરેલા માણસને સપનું પણ આવતું નથી તે ઊંઘમાં સપનું પણ આવવું જોઈએ નહીં. ઊંઘ એટલે મરી ગયા, મીન્સ સાઉન્ડ સ્લીપ. આટલો ઊંડો ચાલ્યો ગયો છે કે લગભગ મરણની અનુભૂતિ પહોંચી જાય અને તેને એટલો બધો વિશ્રામ મળે, આટલી ગાઢ નીંદ જેને લીધી હોય તે માણસ બહુ ફ્રેશ હોય. તમને જે દિવસે સારી ઊંઘ આવે છે ને, તમે કેટલા તાજા આવો છો બીજે દિવસે. એટલે મૃત્યુ તાજગી બક્ષનાર છે, એ અલ્પકાલીન મૃત્યુ છે, પેલું દીર્ઘકાલીન છે. તેથી ઊંઘ એટલે લઘુ મૃત્યુ અને મૃત્યુ એટલે મહાનિદ્રા. મહાનિદ્રાને મૃત્યુ કહેવાય અને ઊંઘને લઘુ મૃત્યુ કહેવાય. રોજ આપણે મરણના અનુભવમાંથી પસાર થઈએ છીએ, પણ આપણી ઊંઘ લાંબી પડી હોય, સપનાવાળી હોય, પાસાઓ ગસતા હોઈએ, મૃત્યુની કરીબ ગયા નહીં. મૃત્યુની કરીબ જવું એટલે સાવ ખલાસ થવું. તમે 6-7 કલાક ક્યાં હતા એ તમને કલ્પના જ ન હોય, ખબર જ ન હોય. આવું જે માણસ ઊંઘી શકતો હશે, સાઉન્ડ સ્લીપ, તે માણસ ઊંઘમાં જ મૃત્યુની અનુભૂતિ લઈ આવે છે. તો ઊંઘમાં મૃત્યુની અનુભૂતિ મળે ત્યારે આટલી તાજગી, તો ખરેખર મૃત્યુમાં કેટલી તાજગી હશે. થાકી ગયેલો માણસ ભગવાન પાસે જાય અને પાછો આવે, એનું કારણ ધીરે ધીરે યંત્રો ઘસાય. અંગમ ગલિતમ પલિતમ મુંડમ દસન વિહીનમ જાતમ તુંડમ વૃદ્ધો યાતિક રહિતવા દંડમ તથપિને મુનસત્ય આશા પિંડમ. 90 વર્ષ, 95 વર્ષ, 100 વર્ષની ઉંમર થાય પછી બિચારો ખલાસ થાય ધીરે ધીરે. પછી બધા જ પાર્ટ નવા થવા જોઈએ, પછી આખું બદલવું પડે. રિપેરિંગ ક્યાં સુધી ચાલે? થીગડા મારે માણસ, જાત જાતના ઓપરેશનો કરાવે, આ કરાવે, તે કરાવે, થીગડા છે. પણ એ થીગડાની પણ લિમિટ હોય. એકાદ થીગડું તમારા કોટમાં ચાલે, પણ બધા જ થીગડા હોય કોટ દેખાય જ નહીં. તો કોટનું ઓરિજિનલ કાપડ કયું તે ખબર ના પડે, આટલા થીગડાઓ થાય તો પછી નવો કોટ કરાવવો પડે. તેમ 95-100 વર્ષે આવું થાય, બધા થીગડા જ હોય. પછી ભગવાન આખો નવો જ કોટ આપે. વાસાંસી જીર્ણાની યથા વિહાય નવા નિગ્રહણાતી નરોપરાણી તથા શરીરાણી વિહાય જીર્ણાન અન્યાની સંયાતી નવાની દેહી. તેથી મૃત્યુ અતિશય એક સ્વાભાવિક ઘટના છે. ક્ષણે 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 મૃત્યુ તરફ આપણો પ્રવાસ છે. તમે એક પગ મૂકો છો એ જીવન, બીજું પગ મૂકો છો એ મૃત્યુ. એક પગ મૂકો છો એ જીવન, બીજું પગ મૂકો છો એ મૃત્યુ. ડાબે જમણે, ડાબે જમણે, જેમ ચાલે છે. તમે એક શ્વાસ લો છો એ જીવન અને એક શ્વાસ છોડો છો એ મૃત્યુ. પ્રત્યેક શ્વાસની અંદર જીવન અને મૃત્યુ બંને છે. શ્વાસનું લેવું એટલે જીવન અને શ્વાસનું છોડવું એટલે મૃત્યુ. અને એ શ્વાસ જ્યારે બધા પૂરા થાય ત્યારે માણસ ચાલ્યો જાય. પણ પ્રત્યેક શ્વાસે થોડુંક થોડુંક આપણામાંથી કંઈક ઘટે છે. તેથી મૃત્યુ એકદમ ઓચિંતાનું આવશે ને આમ ગભરાઈ જવાનું કારણ નથી. આપણો આપણો પ્રવાસ ચાલુ છે એ દિશામાં. મૃત્યુની દિશામાં આપણો પ્રવાસ જન્મથી શરૂ થઈ જાય છે. તેથી વિષ્ણુ અને શિવજી બંને દેવો કંઈ અલગ અલગ છે નહીં, એક સુંદર પ્રકારની વ્યવસ્થા છે. અને વ્યવસ્થાનો વિચાર, આનું ચિંતન, આવી પ્રજ્ઞા જે લોકોએ ચલાવી, આ ઋષિઓ અતિશય મહાન છે કે જેમણે આપણને જીવનનું સાચું દર્શન આપવાનો પ્રયત્ન કર્યો છે. તેથી રુદ્રાણામ શંકરશ્ચાસ્મિ, રુદ્રની અંદર શંકર સમ કરોતી, શાંતિ મળે, સમન મળે. શિવજી પાસે કે હવે શાંતિ મળે, જ્ઞાનથી શાંતિ મળે. હા, સાચું જ્ઞાન જો મળ્યું હોય ને તો માણસ શાંત હોય. મૃત્યુ વિશેની ચિંતન બરાબર સાચું હોય તો માણસ શાંત હોય. મરણ વખતે પણ એ માણસ અસ્વસ્થ હોતો નથી, એનું કારણ એ સ્વાભાવિક અવસ્થા છે. કર્યું છે ને, દેહીનો સ્મિન યથા દેહે કૌમારમ યૌવનમ જરા તથા દેહાંતર પ્રાપ્તિ ધીરસ તત્ર ન મોહ્યતી. જે ધીર માણસ છે ને એ મૃત્યુમાં મોહિત થતો નથી. મોહિત થતો એટલે મૂંઝાતો નથી, અકળાતો નથી, ગભરાતો નથી. એનું કારણ બચપણમાંથી જેમ જુવાન થયા, જુવાનમાંથી વૃદ્ધ થયા, તેમ ચોથી અવસ્થા મૃત્યુ છે. ત્રણ અવસ્થાઓ આપણને પચે છે, ચોથી પચતી નથી. જન્મ થયો એ પચ્યું, જુવાન થયા એ પચ્યું, વાર્ધક્યને પણ જેમ તેમ પચાવી લઈએ છીએ, ગમતી ન હોય તો પણ. પણ મૃત્યુ જેટલું દુઃખ નથી, એનું કારણ સ્મૃતિનો અનુસૂત પ્રવાહ છે. જે બાળક હતો તે જ હું છું, જે જુવાન હતો તે જ હું છું, અને આજે હું વૃદ્ધ થયો છું એ હુંની જે કન્ટિન્યુટી છે તેના કારણે આપણે થોડા સ્વસ્થ છીએ. મરણ પછી એ કન્ટિન્યુટી રહેતી નથી. જે મર્યો તે હું જ હતો અને પાછો હવે હું આવ્યો છું તે સ્મૃતિ ભગવાન રાખતા નથી. એમાં પણ આપણું કલ્યાણ છે, એ તો પાછી અશાંતિ ઊભી થાય. તેથી
ભગવાને કન્ટિન્યુટી તોડી નાખે છે, તેથી આપણને મૃત્યુ જરા વધારે ભયંકર લાગે છે. બાકી જુવાન થયા ને એટલે બચપણ મરી ગયું, જુવાન માણસ થાય એટલે બચપણ મરી જાય, વૃદ્ધ થાય એટલે જુવાની મરી જાય, કે અવસ્થા મરતી જાય છે, ગમતી હોય તો પણ જાય. એ કવિ કહે છે ને, ક્યાં ખોવાયું બચપણ મારું, મુજને લાવી આપો, સોનેરી સપનાની દુનિયા પાછી લાવી આપો, લઈ લો મોટર, લઈ લો બંગલા, લઈ લો વૈભવ પાછો, કાચના ટુકડા, કાચ લખોટી મુજને પાછી આપો. મોટા મોટા મહેલો બંગલાઓથી માણસ કંટાળે, પછી એમ થાય પેલી ગોટી સારી હતી, રમકડાઓથી રમવું એનો એક આનંદ હતો, નિર્દોષતા હતી, પણ ગમે એટલી ગમતી હોય એ અવસ્થા જાય જ. તેહીનો દિવસા ગતા, એમ રામને કેવું પડ્યું છે, જીવત્સુ તાતપાદેશુ નૂતને દાર સંગ્રહે માતૃભી ચિંત્યમાના નામ તેહીનો દિવસા ગતા. જીવત્સુ તાતપાદેશુ, તાત દશરથ રાજા જીવતા હતા, જીવત્સુ તાતપાદેશુ નૂતને દાર સંગ્રહ, નવા નવા લગ્ન થયા હતા, માતૃભી ચિંત્યમાના નામ, ત્રણ ત્રણ માતાઓ અમારી ફિકર કરતી હતી, પણ હવે એ દિવસો ગયા. તેહીનો દિવસા ગતા, કેટલાક મધુર દિવસો હોય જે સ્મરણીય લાગે, પણ જ્યાં જ્યાં ગયા છીએ ત્યાં માધુર્યને ભેગા લેતા જાઓ. કોઈ પણ અવસ્થા કાયમ રહેતી નથી, અને એમાંની સારી વાત ગમે તો સાથે રાખો ને. બચપણ તો જવાનું જ છે, પણ બચપણની નિર્દોષતા તમને સાથે રાખવાની કોણે ના પાડી છે? બચપણ જવાનું જ છે, પણ તેનું સ્મિત, તેની પ્રસન્નતા, તેને નિખાલસતા જીવનમાં તમે જાળવી શકો જીવનભર. યુવાની જવાની જ છે, પણ માનસિક ઉત્સાહ તમે ટકાવી શકો. મનથી માણસ જુવાન રહી શકે ઉંમરથી વ્રત થયા પછી પણ, અને ભીષ્મ પિતામાં એનું જ્વલંત ઉદાહરણ છે. 180 વર્ષની ઉંમરે આ માણસ કુરુક્ષેત્ર મેદાનમાં લડી શકે છે, એનું કારણ માનસિક ઉત્સાહ ઓછો થયો નહીં. ત્યારે એક અવસ્થા ગયા પછી એમાંની સારી ગમતી વાત સાથે લઈને આગળ વધો, એ અવસ્થા માટે લડતા બેસો નહીં. હા, બચપણ ગયું, બચપણ ગયું નહીં, બચપણની સરળતા મારી જોડે જ છે, નિખાલસતા મારી જોડે છે, નિષ્પાપતા મારી જોડે છે, એ જ બચપણનો હસ્તોચહેરો મારી જોડે છે. તેથી ટકાવવાની વાત જે અંદરનું તત્વ છે તે છે, જુવાની જાય તો વાંધો નહીં, ઉત્સાહ કાયમ રાખો. તન ભલે તૂટે, મન નહીં તૂટવું જોઈએ, તન પોતાનું કામ કરે, શરીરના કેટલાક ધર્મો છે. તેથી શરીર સારું રહે એ સારી વાત છે, પણ કદાચ ન પણ રહે તો પણ એની અસર મન ઉપર નહીં થવી જોઈએ. કારણ શરીર ખરાબ પણ થવાનું છે ને એક દિવસ બળી પણ જવાનું છે, ચિતા ઉપર મૂક્યા પછી એ ખતમ થવાનું છે, એની બહુ ફિકર કરવાનું કારણ નહીં. પણ મન મરી ગયું ને તો જન્માંતરો ખરાબ થઈ જાય. તેથી જ્ઞાની માણસ જે કાળજી લે છે તે અંદરના તત્વોની કાળજી લે છે. ત્યારે મૃત્યુ એ ખરાબ નથી, ક્ષણે ક્ષણે આપણે મરીએ છીએ, એક એક ક્ષણમાં જીવન અને મૃત્યુ, જીવન અને મૃત્યુ બંને સાથે ચાલે છે. એક સિક્કાની બે બાજુ છે, છાપ આવે એટલે કાંઠો આવે જ. મને રૂપિયો જોઈએ પણ ખાલી કાંઠો જોઈએ, છાપ ન જોઈએ, છે જ, બંને બાજુ લાગેલી જ છે. તેમ જન્મ જોઈએ અને મૃત્યુ ન જોઈએ, મૃત્યુ જોઈને જન્મ ન જોઈએ, આ બને જ નહીં, ચાલ્યા જ કરે છે. અવિરત ક્રમ છે સૃષ્ટિ શરૂ થઈ ત્યારથી, અને જેમ વ્યક્તિ જીવનમાં છે તેમ સૃષ્ટિના જીવનમાં પણ જન્મ અને મૃત્યુ છે, એમાં પણ પ્રલય થાય જ. સર્જન અને વિસર્જન આ જીવનનો એક ક્રમ છે, વાસતે ગાજતે ગણપતિને લાવવાના, પાછું વિસર્જન પણ કરવાનું, અને બંને આનંદથી કરવાનું. સર્જન પણ આનંદથી ને વિસર્જન પણ આનંદથી. ગણપતિ બાપા મોર આવે જાઓ, પૂરચા વર્ષી લવ કર્યા પાછા આવજો. તેથી આ બધા તત્વો સમજવા જેવા છે. સર્જન અને વિસર્જન બંને આનંદથી કરો, જીવનને પણ આનંદથી જીવો અને મૃત્યુને પણ આટલા જ જીવનથી વધાવો. જીવન એ જો ઉત્સવ હોય તો મૃત્યુ મહોત્સવ થવો જોઈએ. જેનો જીવન ઉત્સવ હોય ને તેનો મૃત્યુ તો મહાઉત્સવ હોય. એટલે મૃત્યુમાં જીવનનો તાળો છે. ઉત્સવ જેવું જીવન સરસ જીવ્યું હોય તેનું મૃત્યુ ખરેખર મહોત્સવ હોય, આનંદદાયક હોય. તેથી રુદ્રાણામ શંકરસ ચાસ્મી, સમ કરોતી શંકર, શાંતિ આપે છે, શમન આપે છે. આટલું જ નહીં, જ્ઞાનની દીક્ષા આપે છે, અલિપ્તતા શીખવાડે છે, અને મૃત્યુનું સ્વાગત કરવાની આપણામાં હિંમત આપે છે. શિવજીને જોયા પછી માણસનું મરણનો ભય નીકળી જાય. સ્મશાનમાં મારું સ્વાગત કરવા માટે ભગવાન સાક્ષાત બેઠેલા છે. જીવ મરીને ક્યાં જાય? શિવને મળવા જાય. તેથી એક નવવધુ જેમ પતિને મળવા જાય ને તે વખતે જે મંગલભાવો મનમાં છે તેટલા મૃત્યુ વખતે મંગલભાવ હોવા જોઈએ. તેથી મૃત્યુ એ મંગલ છે. ઠીક, જગતના સંબંધો છોડવાનું થોડું દુઃખ થાય, જેમ પિયર છોડવાનું કન્યાને દુઃખ થાય. સાસરે જગતી વખતે છોકરી રડે, સામાન્ય પિયર છોડે છે, પહેલો અર્થ જવું નથી એમ નહીં. કોઈ બાપા જો મૂર્ખાઈ કરે કે બેટા તો બહુ રડે છે, તો આગળ ક્યાં સજાલ પાછી ઘેરે, તો તરત દીકરી કહેશે બાપા તમને અક્કલ નથી, હું રડીશ પણ ખરીને જઈશ પણ કરી, રડું છું એટલા માટે એક આંખમાં આંસુ છે તમને છોડીને જાઉં છું અને બીજી આંખ હસે છે એનું કારણ મને મારો પતિ મળવાનો છે. તેમ જગત છોડવાના આંસુ કદાચ એક આંખમાં હોય પણ ભગવાન મળવાનો આનંદ બીજી આંખમાં હોય. તેથી બંનેનું દર્શન છે.
જન્મ અને મૃત્યુ એ અવિભાજ્ય અંગો છે અને એ જેના ધ્યાનમાં આવી જાય તેથી કહે છે વિષ્ણુ પણ હું છું, હું આદિત્ય નામ અહમ વિષ્ણુ, અને અહીંયા કે છે રુદ્રાણામ શંકરસ ચાસ્મિ. હવે શિવ વિષ્ણુનો ભેદ રહ્યો જ ક્યાં, હવે ઝઘડાઓ રહે જ ક્યાં, બંને એક જ તત્વ છે, બંને પરમાત્માની વિભૂતિ છે, બંને પાસેથી કંઈક શીખવા જેવું છે. વિષ્ણુ પાસેથી પ્રેમ શીખવા જેવો છે, શિવ પાસેથી જ્ઞાનની દીક્ષા લેવી જેવા જેવી છે, અને જ્ઞાનને પ્રેમ ભેગા હોવા જોઈએ. વિષ્ણુએ જ પ્રેમની આંખ કાઢીને શિવજીને આપી છે કે જ્ઞાન પાસે પ્રેમની આંખ ન હોય તો ખાલી જ્ઞાન ઉદ્ધ્વસ્ત કરી નાખે. આજે આટલા બધા જાત જાતના બોમ્બ શોધાઈ ગયા છે કે પ્રેમની વાત જો ખલાસ થાય તો વિશ્વને ખલાસ થતા વાર લાગે નહીં. આખી સૃષ્ટિને 10-20 વખત ખલાસ કરવી હોય તો કરી શકાય, એટલું સાધન છે. એક વારમાં ખલાસ થઈ જાય આરામથી જ, પણ રિપીટેડલી ખલાસ કરવી હોય તો પણ આટલા સાધનો છે. છતાં કંઈક રૂકાવટ છે, કોઈક અટકાવે છે, કોઈ પકડી રાખે છે, આ પ્રેમ છે. તેથી પ્રેમ એ જ્ઞાનને જરૂરી છે, એ તો જ્ઞાની માણસ સુસ્ત થઈ જાય, નીરસ થઈ જાય અને સ્મશાન કરી નાખે. કોઈ ઘરમાં આવો ખોટો જ્ઞાની ઘૂસી જાય ને તો આખું ઘર સ્મશાન થઈ જાય, કોઈને આનંદ કરવા જ ન દે. શું આનંદ કરો છો, શું રાખ્યું છે આમાં, બધું મિથ્યા છે, બધું ફલાણું છે. અરે ભાઈ જે હશે તે હશે, પણ એ બધું ન પચેલું જ્ઞાન છે. ન પચેલું અન્ન શરીરને બગાડે, ન પચેલું જ્ઞાન જીવનને બગાડે. જ્ઞાનની પર પણ વિવેક જોઈએ, જ્ઞાનની સાથે પણ પ્રેમ જોઈએ. બધું નાશવન છે, બધું ખલાસ છે, બધું કંઈ છે જ નહીં, જન્મ્યા તે મરશે, ખીલશે તે કર્માશે, ઉગશે તે આથમશે, આવું આખો દિવસ બોલ્યા કરે. ઘરનું સ્મશાન થઈ જાય. આ બધી ભાષા જ્યાં સોંપતી હોય ત્યાં સોંપે. ખરખારામાં જાઓ ત્યાં કહેવાય, કોઈ માણસ મરી ગયો હોય ત્યાં કહેવાય, ખરી વાત છે, દુનિયા આવી જ છે, ઉગે તે આથમે, ખીલે તે કર્માય, જન્મે તે મરે. પણ લગ્નમાં આવું કહોતો ડાયસ ઉપર જઈને, હા, વરવધુને શું રાખ્યું છે, શું પરણે છે, અરે જન્મે તે મરે, બધું આવું થવાનું છે. આજે આ સારી દેખાય છે, આવતીકાલે અંગમ ગલિતમ પલિતમ મુંડમ, લાત મારીને બહાર કાઢે, તું નીકળ બહાર. તેથી ગમે ત્યાં ગમે તે બોલાય નહીં. તેથી જ્ઞાનનો પણ એક વિવેક જોઈએ, વિવેક વગરનું જ્ઞાન નકામું છે. ચોક્કસ પ્રત્યેક જન્મનારો માણસ મરે છે, પણ એ સ્ટેજ ઉપર કહેવાય, શું નકામો પરણે છે, હવે મરી જવાની છે કાલ તો. એનો અર્થ વિવેકનો અભાવ છે. તેથી પરણતી વખતે એમાં ઓતપ્રોત અને મરતી વખતે એમાં ઓતપ્રોત. જીવનની અંદર જે વાતો આવશે તેનો સ્વીકાર કરવાની હિંમત, આ જ ખરું જીવન છે. અને આપણે સ્વીકારી શકતા નથી, અને પરિણામે વ્યથા થાય છે, પરિણામે ત્રાસ થાય છે, પરિણામે જીવનનો આનંદ ખલાસ થાય છે. સ્વીકારી લો બધી જ વસ્તુનો સ્વીકાર, જે ઘટના જીવનમાં બનશે સ્વીકાર. અર્થઘટન આપણું રાખો, ઘટના આપણી નથી, ઘટના બનવાની જ છે. અર્થઘટન કરવાની આપણામાં હિંમત હોવી જોઈએ. વિષાદ આપણા જીવનમાં આવ્યો, આવ્યો કબૂલ, પણ શા માટે આવ્યો છે, મને તોડી નાખવાને માટે નહીં, મને ઘડવાને માટે. તો એ જ વિષાદનું રૂપાંતર પ્રસાદમાં થઈ જાય. વિષાદમાં મોટા ભાગના માણસો તૂટી જાય છે, પણ સમજુ માણસો વિષાદથી વિકસે છે. અને બધા જ મહાપુરુષોના જીવનમાં વિષાદ આવ્યો છે, વિષાદ વગરનો એક પણ મહાપુરુષ નહીં મળે. પણ એ લોકોને વિષાદને પણ એક્સપ્લોઇટ કરતા આવડે છે, એમાંથી પણ રસ ચૂસતા આવડે છે. અર્જુનના જીવનના વિષાદથી તો શરૂઆત છે ગીતાની. વિષાદ થયો છે, અતિશય વિષાદ થયો છે, ઢીલો પડી ગયો છે. સિદ્ધંતિમમ ગાત્રાણી મુખમ જ પરિસૂષ્યતિ વેપથુ જ શરીરે મેં રોમ હર્ષસ્થ જાયતે ગાંધીવમ સંસદે હસ્તા ત્વચૈવ પરિદયતે નિમિત્તાની જ પશ્યામી વિપરીતાની કેશવ. શુકન અપશુકન જોવા લાગ્યો અર્જુન, ત્રિભુવનને ધ્રુજાવનારો વીર. ગાંડીવથી ત્રિભુવનને ધ્રુજાવનાર માણસ આજે ગાંડીવને હાથમાં પકડી શકતો નથી. ગાંડીવમ શ્રમસતે સરકી જાય છે હાથમાંથી, પકડાતો નથી, આવો ઢીલો થયો છે. પણ એ ભાંગ્યો નહીં, એનું કારણ કૃષ્ણ સાથે ઉભા હતા અને વિષાદને પ્રસાદમાં ફેરવી આપ્યો. અર્જુનની પાસે કૃષ્ણ પ્રત્યક્ષ હતા, તો આપણી જોડે ગીતા થઈને ઉભા છે. જે ઉપદેશ અર્જુનને મળ્યો તે જ ઉપદેશ ગીતા આપણને આપે છે. તેથી જ્યારે જ્યારે ગીતા વાંચતા હોય ત્યારે આપણે કૃષ્ણના સાનિધ્યમાં છીએ. અને કૃષ્ણનું કામ આ જ છે, કસોટી બધાની કરવાની, પણ તૂટવા કોઈને દેવાનું નહીં. તમે જેટલું સહન કરી શકો એટલી જ તમારી ભગવાન કસોટી કરે છે, પણ આપણી સહન શક્તિને પણ આપણે અજમાવતા નથી, વહેલા તૂટી જઈએ છીએ. થોડી ધીરજ જોઈએ, થોડી ધીરજ જો હોય ને તો કસોટીમાંથી માણસ પાર ઉતરે છે. કસોટી આકરી કરતો પરંતુ સાચવી લેતો. જીવનને ગાંઠ દેવાના અનોખા તારા રસ્તાઓ ભગવાનના રસ્તાઓ છે. કસોટી વગર માણસ ઘડાતો નથી, અને ભગવાન થોડીક કસોટી કરવા જાય તો ધીરજ રાખવાને બદલે આપણે ભાંગી પડીએ. તેથી ભગવાનને એમના મિશનમાં આપણે ફેલ કરી નાખીએ છીએ. ભગવાનનું એક મિશન છે આપણને ઘડવાનું, અને વિઘ્નો અને કસોટી વગર માણસ ઘડાતો નથી. હજી થોડાક વિઘ્નો ભગવાન મોકલાય એટલે તો તૂટી ગયો, બેસી ગયો આ માણસ, પતી ગયું. ત્યારે કહેવાનું તત્પર્ય શું છે, ધૈર્યથી માણસ પાર ઉતરે અને થોડીક ધીરજ રાખશો તો પરમાત્મા પોતે જોડે આવીને ઉભો રહે. પણ
તમારી તૈયારી ભગવાન એક્સપેક્ટ કરે છે. એસેન્ડિંગ હ્યુમન એફર્ટ્સ એન્ડ ડિસેન્ડિંગ ગ્રેસ ઓફ ગોડ, તમારો એફર્ટ શરૂ થવો જોઈએ અને પછી કઈ હેલ્પની કિંમત છે. પણ આપણે તો બેસી જ ગયા છીએ, કસોટીમાં પાર થવા તૈયાર જ નથી. અસેલ માજા હરી તો દેલ ખાટલા વરી, મારે કશું જ કરવું નથી, આ ભગવાનને ગમતું નથી. તેથી ઘડતરને માટે વિષાદ આવે છે, પછી એમાંથી પ્રસાદ નિર્માણ થાય છે. બધાના જીવનમાં વિષાદ આવેલો છે. નિવૃત્તિ, જ્ઞાનદેવ, સોપાન, મુક્તાબાઈ, એકનાથ, નામદેવ, તુકારામ, અખો, દયારામ, પ્રેમાનંદ, મીરા, નરસિંહ, વાંચો જીવન ચરિત્રો એમના, અગવડ વગરનું એક પણ જીવન નથી. તેથી ઘટનાઓ ઘટશે, પણ અર્થઘટન આપણું હોય છે પોતાનું. અને એ અભિગમ જેની પાસે સાચો છે, એના માટે જ્ઞાનની જરૂર છે, એના માટે વિવેકની જરૂર છે, એના માટે સત્સંગની જરૂર છે. તેથી અમે સત્સંગ કરતા નથી કે અમે ગીતા વાંચતા નથી, મરવાના થયા છે. એનું કારણ, ભાંગી પડશો ને ત્યારે બાજુમાં કોઈ નહીં ઉભું રહે, ગીતા જ ઉભી રહેશે. જીવનની અંદર ક્યારે ને ક્યારે તૂટવાના પ્રસંગો આવે છે. બજારમાં તૂટી પડો, સમાજમાં તૂટી પડો, પરિવારમાં તૂટી પડો, ન ગમતી અનંત ઘટનાઓ બનશે. અને તે વખતે માનસિક સ્વાસ્થ્ય ટકાવવાની તાકાત ગીતામાં છે, નહીં તો જીવતા જ મરણા થઈ જશો. અને ગીતા વાંચો તો મૃત્યુ પણ જીવન થઈ જશે. તેથી જીવન તો મૃત્યુ લેવું છે કે મૃત જીવન જીવવું છે એ નક્કી કરે માણસ. અને મોટાભાગના માણસો મૃત જીવન સ્વીકારી લે છે. તેથી 99% લોકો ગીતા બીતા તરફ વળતા નથી. બહુ જ વર્ણાલા જુ જોઈએ, મનુષ્યાનામ સહસ્રેશુ કશ્ચિત અને યતતામ અપી સિદ્ધાનામ કશ્ચિન માં વેતિ તત્વદર્શ, ખબર છે ગીતાકારને. કારણ કે સામાન્ય માણસો સામાન્ય વાતોમાં ખુશ છે, સેટિસ્ફાઈડ પિગ. હા, ડુક્કર જેવો સુખી માણસ કોઈ, એનું કારણ કંઈ મહેનત છે જ નહીં, ગટરનું પાણી પીવાનું સુઈ જવાનું. 99% લોકો આવા જ હોય છે. ડુક્કર ગટરનું પાણી પીએ તો દારૂનું પાણી પીએ, સરવાળમાં કંઈ ફરક નથી, જાત એક જ. ઈટ ડ્રિંક કેન બી મેરી, એટલે એ એનિમલ લાઈફ છે અને સેટિસ્ફાઈડ છે. ડુક્કરને કંઈ અસ્વસ્થતા છે જ નહીં, એનો વિકાસ થયો નહીં એમ ડુક્કરને લાગતું જ નથી. એનું કારણ, ગટરના પાણી પીવા કરતાં બીજો વિકાસ હોય છે એ ખબર જ નથી. એને મિષ્ટાન લાગે છે, આજ દૂધપાકથી વધારે મીઠું લાગે. આવા ઘણા માણસો છે જેને ગીતાનો સ્વાદ જ ખબર નથી. દારૂમાં એટલી બધી મીઠાશ લાગતી હોય કે એના કરતાં બીજો સ્વાદ કે બીજું સારું હોય છે ખબર પડતી નથી. ત્યારે એ એનિમલ લાઈફ છે. અને એટલે મિલ નામનો તત્વચિંતક કહે છે કે આઈ વુડ લાઈક ટુ બી અ ડિસેટિસ્ફાઈડ સોક્રેટિસ ધેન ટુ બી અ સેટિસ્ફાઈડ પિક. ડિસેટિસ્ફાઈડ સોક્રેટિસ થવું સારું, પણ સેટિસ્ફાઈડ પિક થવાય નહીં. વિકાસની ખબર પડ્યા વગર મરી જવું, તેના કરતાં વિકાસ થયો નથી એ દુઃખ સાથે મરવું એ સારી વાત છે. આ વિકાસ કરવો જોઈતો હતો, થોડોક થયો છે, બાકી ઘણો રહ્યો છે, એનો વિકાસ થાય. પણ વિકાસ એવી કોઈ ચીજ નથી, આ જ જીવન છે એમ સમજીને મરવું એ દયનીય જીવન છે. તેથી મરતા સુધીની જે આપણી સાધના છે તે અતિશય પવિત્ર હોવી જોઈએ. રુદ્રાણામ શંકરશ્ચાસ્મી, શંકરે મારી વિભૂતિ છે એમ કહીને ઘણી બધી વાતો ભગવાન સાધે છે. એક તો અભિનિવેશ અને દ્વેષ કાઢી નાખે છે. અમે વિષ્ણુવાળા અને શિવવાળા વાત નીકળી ગઈ, બંને મારી વિભૂતિઓ છે. આદિત્યાનામ અહમ વિષ્ણુ, રુદ્રાણામ શંકરશ્ચાસ્મી. તેથી એક દ્વેષ ગયો. આ જ તત્વો બધે છે એટલે આપણામાંથી પણ આગળ દ્વેષો ઓછા થઈ જાય. તેવી રીતનું મૃત્યુનો ભય જીવનમાંથી નીકળી જાય. અને મૃત્યુ એટલે નિરસતા નહીં, મૃત્યુનું દૈવ એટલે નિરસ નહીં. તેથી અર્ધનારી નટેશ્વર રૂપ એમણે પોતે કાયમ રાખ્યું છે. વિરક્ત રહેનારો શિવજી પાર્વતીને જોડે રાખી શકે છે, અને અનુરક્ત રહેનારો કૃષ્ણ ગોકુળ છોડ્યા પછી પાછો આવતો જ નથી. જે કૃષ્ણ તમને ઓતપ્રોત લાગે છે તે કેટલો અલિપ્ત છે, અને જે શિવજી અલિપ્ત લાગે છે તે કેટલો લિપ્ત છે. સ્મશાનમાં જઈને બેસનારો પત્નીને શરીરમાં 24 કલાક જોડે રાખે અર્ધનારી નટેશ્વર, એ અલિપ્ત માણસની લિપ્તતા બતાવે છે. અને ગોકુળમાં ઓતપ્રોત થયેલો લિપ્ત કૃષ્ણ પાછું વળીને જોતો નથી, આટલો અંદરથી અલિપ્ત છે. આ શિક્ષણ છે. ધીસ ઇઝ લાઈફ. જ્યાં છે ત્યાં સમગ્ર રૂપે છે. દેખાય છે લિપ્ત પણ હોય છે અલિપ્ત, દેખાય છે અલિપ્ત પણ હોય છે લિપ્ત. એનું કારણ, બંને મહત્વની વાતો છે, બંનેની જરૂર છે. પ્રેમનું સાનિધ્ય પણ જોઈએ છે અને જ્ઞાનની વિરક્તિ પણ જોઈએ છે. પ્રેમના સાનિધ્યમાં જ્ઞાનની વિરક્તિ ન હશે તો પ્રેમ ક્યારે આસક્તિમાં પરિણમશે ખબર નહીં પડે. અને પ્રેમની આસક્તિમાં જો જ્ઞાનની વિરક્તતા નહીં હશે તો એ ક્યારે વિલાસમાં સરકી જશે એ ખબર નહીં પડે. તેથી એક જ માણસમાં સાઇમલ્ટેનિયસલી પ્રેમની આસક્તિ અને જ્ઞાનની વિરક્તિ હોવી જોઈએ. અને એ જો ધ્યાનમાં આવી જાય તો બહુ મહત્વની વાત છે. આસક્તિથી વિરક્તિ અને વિરક્તિમાં પાછી આસક્તિ. ડિટેચમેન્ટ ટુ એટેચમેન્ટ એન્ડ એટેચમેન્ટ ટુ ધેટ ડિટેચમેન્ટ, ગજબની જીવનધારા છે. તેથી ઇન્ડિયન ફિલોસોફી સમજવાની એ બહુ મહત્વની વાત છે. અને એ માણસ બહુ પરફેક્ટ થાય એકાંગી હોય જ નહીં. સર્વાંગીણ જીવન જીવવું છે, સમગ્ર જીવન જીવવું છે. એકાદ હિસ્સો જ ખાલી યુઝ થાય તો એ જીવન ન કહેવાય. સંપૂર્ણ મશીન વપરાવવું જોઈએ.
પાટલી પાટલી વપરાય તો એ મશીનનો દુર્વ્યય છે. આપણા શરીરમાં પણ એક જ પગ ખાલી જાડો થાય તો હેલ્થને કહેવાય, હાથી પગો કહેવાય. આખું સમગ્ર શરીર વિકસવું જોઈએ, તેમ એક જ સાઈડ ખાલી ડેવલપ થઈ જાય તો એ માણસ અડધું અધૂરું રહી જાય. તેથી વિષ્ણુનો પ્રેમ અને શિવજીની વિરક્તિ બંને સાથે આવવા જોઈએ, સર્જન અને વિસર્જન બંને સાથે હોવા જોઈએ. સર્જન અને વિસર્જન જોડાયેલા છે, સાથે હોવા જોઈએ છે જ, પણ એમાં કશું ખોટું નથી એ સમજણ કેળવી દેવાની છે. તમે ઈચ્છો કે ન ઈચ્છો, સર્જન અને વિસર્જન છે જ અને સાથે જ છે, પણ આપણો અભિગમ આપણને પજવે છે. સર્જન આપણને ગમે છે ને વિસર્જન આપણને દુખે છે, અને એ શીખવાડવાને માટે જ ગણપતિ લાવવાના અને મૂકી આવવાનું, કારણ તમને ટેવ પડે સર્જન વિસર્જનની. લાવવાનું પણ છે ને છોડવાનું પણ છે, લાવવાનું છે પણ છોડવાનું પણ છે. આજે એક વાત છે એ બહુ મહત્વની છે. વિસ્તાર કરતા બી આવડવું જોઈએ અને સંકેતતા બી આવડવું જોઈએ. કાચબો એ સ્થિતપ્રજ્ઞનું પ્રતીક છે. યદા સંવર્તે ચાયમ કુર્વોંગા નિવ સર્વસ ઇન્દ્રિયાણ ઇન્દ્રિયાર્થેભ્ય તસ્ય પ્રજ્ઞા પ્રતિષ્ઠિતા. કાચબાને જરૂર પડે ત્યારે ઇન્દ્રિયો બહાર કાઢે અને ન હોય ત્યારે અંદર લઈ લે. આ જીવનની ધારા છે અને સ્થિતપ્રજ્ઞ છે. કાચબાને કોઈ પહોંચતું નથી, એનું કારણ એની ઇન્દ્રિયો વશ છે. કાચબાને મારવો હોય તો ઊંધો કરીને જ મારવો પડે, પીઠ ઉપરથી મરે નહીં. એનું કારણ એનામાંથી ઢાલ બને છે, તલવાર ના કાપી શકે એને. કાચબાની પીઠ આટલી મજબૂત છે. અને સાહિત્ય સંકેત આવો છે કે કાચબી પોતાના દીકરાને નજરથી ઉછેરે છે, એટલી અમી દ્રષ્ટિ પડે છે તેનાથી કાચબાની પીઠ મજબૂત થાય છે. એના પીઠ ઉપર ગમે એટલા પ્રહાર થાય, કાચબો પીઠથી મરતો નથી પેટથી મરે. તેમ કેટલાક માણસો બી એવા સિદ્ધાંતવાદી હોય, કદાચ મરે તો પેટથી મરે, પીઠથી મરે નહીં, ગમે એટલા પ્રહાર થાય. તેથી મોટાભાગના સિદ્ધાંતવાદીઓ માણસને પેટથી પજવવાનો પ્રયત્ન થાય, એને ભૂખે મારો, એને એકલો પાડી નાખો તો સીધો થઈ જશે. તેથી સિદ્ધાંતવાદી માણસોની પીઠ મજબૂત છે. શા માટે? કાચબીના નજરથી જેમ કાચબાની પીઠ મજબૂત થાય છે, તેમ ભગવાનની અમી દ્રષ્ટિથી સિદ્ધાંતવાદીઓની પીઠ મજબૂત થાય છે. તેથી હલકા માણસો હંમેશા પેટથી મારવાનો પ્રયત્ન કરે. ઘણીવાર મજૂરને મજૂરી ઓછી આપો ને, હવે તો બધું ચાલી ગયું, પણ મને પહેલાં ખ્યાલ છે સ્ટીમરમાં જાય ને કચ્છમાં ઉતરે ત્યારે માંડવી ઉપર ને કેટલાક માણસો મજૂરી ઓછી આપે, ત્યારે પેલો હમાલ કચ્છીમાં કે લત મારણી ને તો પોટતે માર્યો, પેટતેમાં માર્યો. હા, લાત પીઠ ઉપર મારો, પેટ ઉપર નહીં. પેટ ઉપર લાત મારનારા માણસો બહુ હલકા હોય છે. એનું કારણ એને સિદ્ધાંતોની ખબર જ નથી. કોઈ પણ માણસને પેટથી તોડી નાખવો એ સિદ્ધાંતોનો પરાભવ છે. સિદ્ધાંત સામે સિદ્ધાંતથી લડાય, ત્યારે સિદ્ધાંતવાદી માણસને આગોડો મૂકી દેવાનો, એ માણસ તૂટી જાય, એની વાત જોવાની. ન તૂટે, ન તૂટવા વાળો તો, પણ કદાચ કેટલાક તૂટી પણ જાય. દ્રોણાચાર્ય પેટથી જ તૂટ્યો ને, પીઠ પર તાકાત નહીં હતી મારવાની કોઈ નહીં. એનું કારણ અર્જુનને પણ તૈયાર કરનારા ગુરુ છે. દ્રોણાચાર્ય અનેક રાજાઓને તૈયાર કર્યા છે, પણ પોતાના ઘરમાં દીકરાને પીવા દૂધ નથી મળતું, આ પેટ ઉપર માર પડી, દ્રુપદ પાસે માગવા ગયો, અપમાનિત થયો, તેથી કૌરવોનો ગુલામ થયો. તેથી સિદ્ધાંતવાદી માણસો ક્યારેક ભૂલે ચૂકે, તૂટી જાય તો પેટથી તૂટી જાય, પણ પીઠ બહુ મજબૂત હોય છે. અને એ પેટથી ન તૂટી જાય તેટલી ક્ષમતા એનામાં હશે તો એ માણસ આગળ જાય. અને બીજી સંકેત બીજો આમાં આ છે કે પેટથી કોઈને તોડવાનો પ્રયત્ન પણ કરો નહીં, કારણ કે સિદ્ધાંતો જીવનમાં જરૂરી છે. લડવું હોય તો સિદ્ધાંતથી લડો એની સામે, પણ ત્યાં તાકાત નથી, એનું કારણ ત્યાં પરાભૂત થવાશે. વસુદેવ સુતં દેવમ કંસ ચાણૂરમર્દનમ દેવકી પરમાનંદમ કૃષ્ણમ વંદે જગદ્ગુરુમ ગુરુર્બ્રહ્મા ગુરુર્વિષ્ણુ ગુરુર્દેવ મહેશ્વર ગુરુસાક્ષાત્ પરબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરવે નમઃ.